स्वामी नारायण मेक देवम् श्री स्वामी नारायण मेक तंत्रम् श्री स्वामी नारायण मेक देवम् श्री स्वामी नारायण मानमामि ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की श्री हरे कृष्ण महाराज की श्री घनश्याम महाराज की जय। आजनी आ दिव्य सभा में प्रगट बिराजमान पीवड़ा घनश्याम महाराज अपना सह कोईना मोक्षना दाता प्राण प्यारा पूज्यपाद गुरुजी वंदनीय अपना सह कोईना अतिवाला पूज्य श्रीजी स्वामी पूज्य निष्काम स्वामी पूज्य नीलकंठ स्वामी तथा संतो अने आप सर्वे भक्तों ने जय श्री स्वामी नारायण। वाला भक्तों आपणो आ लोयाधाम एटला माटे भाग्यशाळी छे पूज्यपाद गुरुदेवना ए वचनों ए शब्दों आपणा सहु कोईना हृदयमां गूंजे छे। आ लोयाधाम एटला माटे भाग्यशाळी छे अहींया 400 माणस भेगा थाय अहींया 500 माणस भेगा थाय पण बधाने एक परिवार भेगो थयो एवो आनंद वर्ते छे ने आ लोयाधामनी सफळता छे। पूज्यपाद गुरुजी आ शब्दों क्यारे बोल्या बीजो पाटोत्सव पूरो थयो अने पाटोत्सवना छेल्ला दिवसे भक्तो विदाय ले छे भक्तोनी आँखमांथी चोधार आंसू पड़े छे। कहेवाय छे के अमेरिकामां माणसने पितानुं मृत्यु थाय छतां आँखमांथी आंसू नथी पड़ता माणसनुं काळजू आवुं कठोर बनी जाय पैसो पैसो ने पैसो त्यांथी प्रेम सदाने माटे विदाय लई लई छे त्यारे भक्तो चोधार आंसुए रड़ता हता अने पूज्य गुरुजी बोल्या के आ लोयाधाम सिवाय दुनिया में आवुं वातावरण जोवा न मळे आपणे भाग्यशाळी छे। विचारो आजे आपणा लोयाधाम में थी आपणे छप्पया धाम तरफनी यात्रा करवी छे। आजे आपणे जन्मोत्सव भगवान श्रीहरिनो करवो छे केवा कॉन्ट्रेडिक्शन्स छे विरोधाभास छे भगवाननु एक नाम छे अजन्मने नमः भगवाननो महिमा पण एवो छे ए अजन्मा छे जन्म लेता नथी जन्म अने मृत्युना बंधनथी सदंत सदाने माटे पर छे अजन्मा एवा भगवान એનો આપણે જન્મોત્સવ કરીએ છીએ। આ પણ વાત એપ્રિલ ફૂલ જેવી જ કહેવાય ને નિષ્કામ સ્વામીએ સરસ વાત કરી હરિજયંતિ અને એમાં પાછો શાકોત્સવ કોઈ સાંભળે તો અચરજ લાગે પણ આ અમેરિકામાં બધું પોસિબલ વાલા સજ્જનો જન્મોત્સવની કથા આપણે ઘણીવાર સાંભળી હશે ભગવાનનું પ્રાગટ્ય
અથવા ભગવાન જેવા મોટા એકાંતિક પુરુષોનું પ્રાગટ્ય, અનેક આત્માઓને અનેક પ્રકારની પ્રેરણા આપવા માટે હોય છે. મહારાજ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, પધાર્યા. એક ઘટનાને આપણે અનેક શાસ્ત્રો દ્વારા થોડી થોડી અહીંયા સાંભળવી છે. પૂજ્યપાદ ગુરુજીનું એક મિશન છે, આપણા લોયાધામના ભક્તો કેવા હોય, એકાંતિક હોવા જોઈએ. ગયા વર્ષે આપણે બાળકોની શિબિર કરી એકાંતિક ધર્મ વિશે. એ બાળકોની શિબિર જોયા પછી ઘણા બધા સારા સારા હરિભક્તો, જેમ કે આપણા હરિકૃષ્ણ ભગત છે, ફ્લોરિડાના ભક્તો છે, વર્જિનિયા કંટકીના ભક્તો છે, ડૉક્ટર પરાગભાઈ વગેરે પણ, આ બધાનું સજેશન હતું કે સ્વામી બાળકોને ખબર પડી એકાંતિક એટલે શું, પણ અમને તો આજે ખબર પડી, એકાદ વાર અમારા માટે પણ આવી શિબિર રાખો. અમેરિકામાં બે પ્રકારની કાર આવે છે, ટુ વ્હીલ એન્ડ ફોર વ્હીલ ડ્રાઈવ. કેટલા પાસે ફોર વ્હીલ ડ્રાઈવ છે, ઊંચી આંગળી કરો તો ખ્યાલ આવે. કરો કરો, વાંધો નહીં, પરાગભાઈ મને દેખાય છે, ચાલો મૂકી દો. સમજો છો ખરા તમે, મારે એટલું જ જાણવું છે. ટુ વ્હીલ ડ્રાઈવ અને ફોર વ્હીલ ડ્રાઈવ તમે સમજી શકો ભેદ. દુનિયાની બધી ગાડીના ચાર ટાયર જ હોય છે, પણ ઘણી બધી ગાડીમાં બે ટાયર કામ કરે, બે ટાયર કામ ન કરે. ચાલે તો ખરી ગાડી, દોડે તો ખરી ગાડી, પણ ખાડો આવે ને, ઊંચો ઢાળ આવે ને, મોટી ખાઈ આવે ને, ત્યારે એ ગાડી નીકળે નહીં. પણ ફોર વ્હીલ ડ્રાઈવ હોય ને, અમે જોઈ છે આફ્રિકામાં પજેરો ગાડી, ઊંડી ખાઈ હોય, ગમે એવો મોટો ખાડો હોય, ગમે એવો મોટો ઢાળ હોય, ચડવામાંય વાંધો નહીં, ઉતરવામાંય વાંધો નહીં, ખાડો હોય તોય વાંધો નહીં. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું મિશન લઈને પધાર્યા. અમારા આશ્રિતમાં ધર્મ હોય, એના પંચવર્તમાન શુદ્ધ રીતે પાળતા હોય, અમારા આશ્રિતોમાં ભક્તિ હોય, ભગવાનની અનન્ય ભાવે ભક્તિ કરતા હોય, આપણા લોયાધામ મંદિરમાં ગયા વર્ષે પાટોત્સવમાં પ્રથમ દિવસે હૈદરાબાદથી પૂજ્ય દેવ પ્રસાદ સ્વામી પધાર્યા હતા. એક બ્રહ્મનિષ્ઠ સંત છે, આપણી સામે એમ દ્રષ્ટિ કરે ને આપણે ઓળખી જાય એવા બધા સંતો છે. અને એ સ્વામીએ આ જ હોલમાં પહેલા જ દિવસે મંગલ પ્રવચનમાં વાત કરી હતી કે અમેરિકામાં આવા ભક્તો તૈયાર કરવાને આ શાસ્ત્રીજી સ્વામી સિવાય બીજા કોઈનું કામ નહીં. હા, જ્યાં ધર્મની ક્યાં લોકોને ખબર હતી, મારે ક્યાં જાજી ચોખવટ કરવી, બરાબર. અમેરિકામાં તો કહેવાય છે ને, ધોને મેં કાગજ ઓર ખાને મેં કાંટે, આનાથી વધારે કહેતો નથી. ધર્મની ક્યાં વાત કરવી, ત્યારે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ચારેય સાધન આપણા જીવનમાં આવે ત્યારે એકાંતિક બનીએ. એકાંતિક ભક્ત એટલે શું, આજે આપણે સાંભળશું થોડું ભગવાન શ્રીહરિના પ્રાગટ્યનું રહસ્ય. પ્રાગટ્યની કથા તો ઘણીવાર સાંભળી છે, ભગવાન શ્રીહરિના પ્રાગટ્યની કથા એનો પ્રારંભ કરીશું. થોડા થોડા શાસ્ત્રોના શબ્દો, શાસ્ત્રોની રહસ્યવાળી વાતો એ પણ આપણે શ્રવણ કરીશું. શ્રીમદ સત્સંગી જીવનમાં સતાનંદ મુનિ સુંદર પ્રારંભ કરે છે. લગભગ આપણા મોટાભાગના શાસ્ત્રોમાં આ કથાનો પ્રારંભ એ રીતે જ થયો છે. ભવતેહ ભુવસ્તલે મહાન નગરાજો હિમવાન ઉદગ દિશે વિતતોચ્ચ ગૃહાભકંદરઃ પૃથુરૂપ્યોચ્ચય શુભ્રકાંતિમાન. ભવતેહ ભુવસ્તલે મહાન, આ પૃથ્વી ઉપર એક મહાન નગરાજો હિમવાન ઉદગ દિશે, ઉત્તર દિશામાં પર્વતોનો રાજા, હિમથી આચ્છાદિત હિમાલય એવું નામ છે. આવો એક પર્વત રાજ છે જેમાં ઊંડી ગુફાઓ છે, ગંગા સાત ધારામાં જ્યાંથી વહી રહી છે,
મહાદેવજી ગણ સાથે જ્યાં નિત્ય નિવાસ કરીને રહે છે, અનેક સિદ્ધો અને સાધકોની પુણ્યભૂમિ છે. આ હિમાલય પ્રદેશમાં એક સુંદર આશ્રમ છે, સુવ્રત મુનિ વર્ણન કરે છે. શાસ્ત્રોના જાજા શબ્દો તમને સંભળાવીશ, ખ્યાલ આવે આ કથા શું કહેવા માંગે છે. મેં તમને હમણાં કહ્યું, ભગવાન અજન્મા છે, એ જન્મ નથી લેતા. દુનિયાની કોઈ એવી વ્યક્તિ નથી કે જે ભગવાનને જન્મ લેવા મજબૂર કરી શકે, પરંતુ દુનિયાની ભક્તિમાં એ તાકાત છે કે અજન્મા એવા ભગવાનને પણ જન્મ લેવા મજબૂર કરે છે. આ ભક્તિ નામનું તત્વ છે. બદ્રિકાશ્રમ નામનું એક વન છે, ચારે બાજુ બોરડીથી ઘેરાયેલું વન છે. શાકોત્સવની કથા હોય કે આ સત્સંગી જીવનની કથા આપણે સમજી શકીએ, કેરીના આંબાનો મહિમા આપણે સમજી શકીએ, ફળવાન વૃક્ષોનો મહિમા. પણ આ કથા શરૂ થાય છે બોરડીના ઝાડથી. સુવ્રત મુનિ વર્ણન કરે છે આ પાવન બદ્રિકાશ્રમ કેવો છે. ઇન્દ્ર મહારાજે 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું અને બ્રહ્મહત્યાનું નિવારણ કર્યું હતું. આ એ પ્રદેશ છે જ્યાં ભગવાન પણ નર અને નારાયણ બે સ્વરૂપે નિત્ય તપશ્ચર્યા કરે છે. આ એ પ્રદેશ છે જ્યાં મુક્તો પોતાના કારણ શરીરને ગાળવાને માટે અખંડ ભગવાનનું ધ્યાન કરે છે. પરંતુ આ અતિ રમણીય આનંદને આપનાર પ્રદેશ, એમાં પશુ અને પંખીઓ પણ કેવા છે. સસકાહ ખનકાહ ખગાહ મૃગાહ સદયં મુક્ત જનૈરુદીક્ષિતાહ અચલાહ ખલુ ચિંતયંતિ યમ મુનિ બાલા ઇવ શિક્ષિતા હરિમ. સસકાહ ખનકાહ, ઇફેક્ટ ઓછી રાખો. પર અમારા બધા ભક્તો સંગીતમાં સમજે જ છે. આપણે શ્રીજી સ્વામીને તાળીઓથી વધાવી લઈએ, આપણે તો આપણું માપે બરાબર. હા, એટલે બહુ ઇફેક્ટ ના આપતા. હા, નકર હું પછી ઇફેક્ટવાળો થઈ જઈશ. અને આ સંગીતમાં એવું છે, બધું માપે હારું. આપણે શ્રીજી સ્વામીને તાળીઓથી વધાવીએ, કેમ કે સ્વામીને તો એટલો બધો આ તો અફેક કરે. મારું મગજ ત્યાં જતો રહે કે આ શું. સસકાહ ખનકાહ ખગાહ મૃગાહ, કેટલું સુંદર વર્ણન. સસલા અને હરણાઓ, સર્પ અને નોળિયાઓ, સિંહ અને હાથીઓ એક સાથે વિહાર કરે છે. ઉંદર અને બિલાડાઓ એક સાથે રમત રમે છે. શિયાળ અને નોહરાઓ એક સાથે બેઠા જોવા મળે છે. ઘુવડ અને કાગડાઓ એક જગ્યાએ સાથે ઊભા જોવા મળે છે. હરણ અને દીપડાઓ એ પણ એક સાથે વિહાર કરે છે. સુવ્રત મુનિ વર્ણન કરે છે, શ્રીમદ સત્સંગી જીવનના શબ્દો છે. અચલાહ ખલુ ચિંતયંતિયમ મુનિ બાલા ઇવ શિક્ષિતા હરિમ. જાણે કોઈ મહર્ષિ, બ્રહ્મર્ષિ, મુનિઓ, સાધુઓ એના પુત્ર હોઈને આવા સુશિક્ષિત બનીને ક્રૂર અને હિંસક પશુ અને પ્રાણીઓ પણ જન્મજાત સદીઓથી પોતાનું જે વેર છે ને છોડીને એક સાથે વિહાર કરે છે. આવો પવિત્ર બદ્રિકાશ્રમનો પ્રદેશ છે. ઘણી વાર, એકવાર નહીં, અનેક વાર નહીં, કેટલા વર્ષોથી આ પ્રાગટ્યની કથા જ્યારે કરવાની થાય, આ પ્રસંગો વાંચવાના થાય, બીજા શાસ્ત્રો વાંચવાના થાય, ત્યારે મનમાં આ વાત બહુ ખટકે છે. મને બહુ ખટકે છે. ભગવાનને પ્રગટ કરવા માટેની આ બધી શરતો છે, આપણા મૂળ શાસ્ત્રમાં લખેલી આ બધી કથાઓ છે. કામ અને ક્રોધથી રહિત બની વાનપ્રસ્થી મુનિ જેવી શાંત વૃત્તિને પશુએ ધારણ કરી છે. આપણે આપણી જાતને થોડું પૂછી લઈએ, આપણી વૃત્તિ શાંત થઈ છે ખરી? ક્યારેક ક્યારેક દુઃખ થાય. પ્રવૃત્તિથી આપણે ભક્ત બન્યા છીએ, વૃત્તિથી આપણે ભક્ત બન્યા છીએ. આપણી પ્રવૃત્તિ એવી દેખાય છે કે આ ભક્ત છે, આપણી વૃત્તિ એવી બની છે કે આપણે ભક્ત છીએ. કપડાં આપણા એવા દેખાય છે, જોતાની સાથે કોઈને એમ થાય
આ સત્સંગમાં જઈ રહ્યા છે, પણ શું આપણા કાળજા એવા થયા છે? ધર્મદેવની કથા અને ભક્તિ માતાની કથા એટલે આપણા જીવનને ભગવાનને અવતરવા જેવું પવિત્ર બનાવવાની કથા. તમારે ને મારે આપણા ઘરમાં, આપણા હૃદયમાં પુરુષોત્તમ નારાયણને પ્રગટ કરવા હશે તો આ કથા ધ્યાનથી સાંભળવી પડશે. પશુ અને પંખી એને વેર ઝેર છોડી દીધા છે, આજે આનંદ થાય. રાજા મહારાજાઓ ખલાસ થઈ ગયા, મોટા મોટા દેશ પ્રદેશો ખલાસ થઈ ગયા, અરે મોટા મોટા સાધુ મહંતો એના આશ્રમો ખલાસ થઈ ગયા. વેર ને ઝેરમાં, રાગ ને દ્વેષમાં, કામ અને ક્રોધમાં ત્યારે આપણો લોયાધામ પરિવાર પૂજ્યપાદ ગુરુદેવની છત્રછાયામાં નિર્ભય છે. તાળીઓથી વધાવીએ, તાળીઓથી વધાવીએ. સત્સંગી જીવનની આખી કથાના પાંચ સાર છે. તમે કથા લગભગ સાંભળી હશે એટલે કથા ઉપર બહુ ભાર નહીં મૂકીએ. સાંભળી જ છે તમે દુર્વાસાની કથા, બરાબર, કે દુર્વાસાએ સાપ આપ્યો એ જાણીએ છીએ, પણ કઈ જગ્યાએ કેવી પરિસ્થિતિમાં દુર્વાસાએ સાપ આપ્યો અને શું ઘટના એનું રહસ્ય હતું એ આપણે સાંભળવું છે. ધર્મ અને ભક્તિના જીવનમાં પાંચ વાત દેખાય છે. પહેલી વાત, ધર્મ અને ભક્તિની ક્ષમા, સહિષ્ણુતા, સહનશીલતા જબરજસ્ત દેખાય છે. કહેવાય છે કોલસો અને હીરો, અત્યારનું વિજ્ઞાન પણ સંમત છે કે કોલસામાં અને હીરામાં 1% ફેર છે, 1%, 1% માટે કોલસો હીરો થતા બચી જાય છે. અમુક લેવલ સુધીનું પૃથ્વીનું પ્રેશર એમાં દબાયા પછી એનું કાર્બન પૂરેપૂરું નીકળતા રહી જાય છે, એ પ્રેશર પૂરેપૂરું એ કોલસો જીરવી નથી શકતો, ત્યારે કોલસોમાં રૂપાંતરિત થાય છે અને બધું એનું કાર્બન ખલાસ થઈ જાય છે, તો એ જ કોલસો એ ડાયમંડ બને છે, કિંમતી હીરો બને છે. બસ તમારી ને મારા જીવનની આ જ કઠણાઈ છે. મહાપુરુષોના શબ્દોને આપણે સહન કરવામાં જો પૂરેપૂરા ઉતરી જઈએ ને, પાર નીકળી જઈએ ને, તો આપણું જીવન કોહી નૂર જેવું બને, નહીતર કોલસા જેવું બને. સુવ્રત મુનિ વર્ણન કરે છે, ક્યાં ક્યાં શબ્દો તમે સાંભળ્યા પણ હશે, કે આશ્રમની ઘણી બધી વિશેષતામાં એક બીજી વિશેષતા એ છે, બોરડીના વનના આ આશ્રમમાં મધ્ય ભાગમાં એક વિશાળ બોરડીનું ઝાડ છે. અતિ વિશાળ ઝાડ હોવાને કારણે એનું નામ વિશાલા એવું પડ્યું છે, પરંતુ આ વિશાલા નામની બોરડી એમાં કાંટા નથી. આપણી બોરડીમાં કાંટા ખરા કે નહીં, થોડું બોલો તો ખરા. એક ભગત કહેવાય, સ્વામી હું સેવા કરું, સ્વામી કે બેસો હમણાં કહું તમને. ત્યારે બીજા ભગત મળ્યા, એમને કીધું ભગત કઈ સેવા હોય તો કયો ને, પેલા ભગત કીધું નડશો નહીં. અને ખરેખર એવું જ છે. એક ભાઈ ગાડી લઈને જતા હતા, રસ્તામાં પંક્ચર થયું, હમણાં જ મને ઇન્ડિયામાં વાત કરી, કે લગ્ન પ્રસંગમાં પહોંચવાનું હશે ને એમાં ગાડીમાં પંક્ચર થયું, અને પછી બે જણા ઉતર્યા, પંક્ચર થયેલું ઉતરવું પડે, પુરુષ તો મહેનત કરે, ગાડી ચલાવવાની મહેનત, ટાયર ચેન્જ કરવાની મહેનત, બેન નવરા હતા એમણે તો ચાલુ કર્યું. તમને 15 દિવસથી કીધું હતું કેટલી વાર નાક કાપ્યું, તમારું નાક કાપો પાછું કોળી જ જાય. આ ભાઈ થાકી ગયા, હવે જે થવા જોગ હતું એ થઈ ગયું, હવે તમે મને મદદ કરો. બેન એટલું બધું બોલે એમાં ત્રીજો ગાડીવાળો ત્યાંથી નીકળ્યો, એને કહ્યું કે ભાઈ કંઈ મદદ કરું, તો કે કરો ને પ્લીઝ, શું આ બેન સાથે 10 મિનિટ તમે વાત કરો ત્યાં સુધી હું કરી નાખું કામ. આપણા સ્વભાવો કાંટા કરતા ખરાબ છે, કાંટા કરતા. ભલે ઓર બુરે કા હિસાબ હે એ જિંદગી, પાપ ઓર પુણ્ય કે કિતાબ હે એ જિંદગી. કિસી શાયર ને બડા મર્મભેદક વાત લિખા હે, આપણા હૃદયને સ્પર્શી જાય એવી વાત છે. ભલે ઓર બુરે કા હિસાબ હે એ જિંદગી, પાપ ઓર પુણ્ય કે કિતાબ હે એ જિંદગી. હસના હે તો રોના હે, કભી સોના હે તો જગના ભી હે, સૂલ સે ઘિરા હુઆ
ગુલાબ હે એ જિંદગી, તાળીઓથી વધાવો શું લખ્યું છે. સોલ સે ઘિરા હુઆ ગુલાબ હે એ જિંદગી. અમેરિકાનો એક લેખક લખે છે કે આ દુનિયાના મોટા ભાગના માણસો જન્મ લીધા પછી, સાંભળજો, જન્મ લીધા પછી શા માટે જન્મ લીધો છે એ જાણ્યા વિના જ મરી જાય છે. તાળીઓથી વધાવો કેવું લખ્યું. જન્મ લીધા પછી શા માટે જન્મ લીધો છે એ જાણ્યા વિના જ મરી જાય છે. આજે બપોરે ભક્તો બેઠા હતા અને ગોપાળાનંદ સ્વામીની વાત અમે વાંચતા હતા. સ્વામીએ બહુ સરસ વાત કરી, કાર્ય બધાને દેખાય છે, કારણ કોઈને દેખાતું નથી. સ્વામીને પૂછ્યું, કેમ સ્વામી આવું કહો છો? સ્વામી કે બસ આ જે કંઈ દેખાય છે ને બધું કાર્ય છે. ઝાડ દેખાય, ફળ દેખાય, પાંદ દેખાય, ફૂલ દેખાય, મૂળ દેખાતા નથી, પણ આ બધું ઊભું છે ને એનું કારણ મૂળ છે. એમાં આપણે બધું આ ઊભું છે ને એના મૂળમાં મહારાજ અને પૂજ્યપાદ ગુરુદેવ છે. એનો પુરુષાર્થ, એનું તપ, એના આશીર્વાદ છે. ફળનો લાલચું માણસ, એના ઉપર દયા ત્યારથી આવવાની શરૂ થઈ, મૂળ ઉપર એને ઘા મારવાનું શરૂ કર્યું. ફળનો લાલચું માણસ અને ઘા ક્યાં માર્યા એને? થોડું જોરથી બોલો, મૂળમાં ઘા માર્યા. આપણા કાંટાળા સ્વભાવો, આપણી વિચિત્ર વૃત્તિઓ, આપણા કઠોર કાળજાઓ ભગવાનને પ્રગટ કરવા માટે અયોગ્ય છે. તમારે ને મારે હૃદયમાં પીવડા મહારાજને પ્રગટ કરવા હોય. કેવા આપણા સંતોએ કીર્તન લખ્યા ખબર છે ને? તો આ તો આપણે સુંદર કથા સાંભળવી છે. તપરે તીરથમાં હું કાંઈ નવા જાણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. તપરે તીરથમાં હું કાંઈ નવા જાણું, સહેજે સહેજે હું તો સુખડા રે માણું. સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું, સહેજે સહેજે હું તો સુખડા રે માણું. નાગઈ ગંગા ગોદાવરી કાશે, વ્રત કરીશું, તીર્થ કરીશું, યજ્ઞ કરીશું, દાન કરીશું, આ બધા સાધન ટૂંકા પડશે એના કરતા શ્રેષ્ઠ સાધનની કથા આજે આપણે સાંભળવી છે. સાગરની કથા રોજ વાંચું છું, તમે રોજ સાંભળો છો, હમણાં જ વાત આવી હતી. ત્રણ એવા સદગુણ, એ જો છે તો બધા સદગુણ આવશે. ત્રણ એવા સદગુણ એ નથી તો બીજા સદગુણ હશે તો પણ જતા રહેશે. પહેલો સદગુણ નિર્માની પણ, બીજો સદગુણ ક્ષમા, ત્રીજો સદગુણ ધીરજ. ધર્મદેવ અને ભક્તિ માતાની ક્ષમા કેવી હતી! શ્રીમદ સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિદિગ્વિજય વગેરે થોડા થોડા ગ્રંથોના આપણે પ્રમાણ સાથે આ કથા સાંભળવી છે. બદ્રિકાશ્રમની કથા, પશુઓમાંથી હિંસક વૃત્તિ નીકળી ગઈ, બોરડીના ઝાડના કાંટા નીકળી ગયા. સુવ્રત મુનિ કારણ લખે છે એટલા માટે કે
એ બોરડીને નીચે ભગવાન નિત્ય તપ કરે છે. ભગવાનના સંબંધે કરીને બોરડીએ પોતાના કાંટા છોડી દીધા. આપણા સત્સંગની આ ઘટના તમે જાણો છો. શ્રીજી મહારાજ રાજકોટમાં પધારે, બોરડીના ઝાડ નીચે બેઠા છે. મહારાજ ઉભા થયા, સંતો ઉભા થયા. ગોપાળાનંદ સ્વામીની પાઘ બોરડીના કાંટાની અંદર ભરાય અને સ્વામી ઊંચી દ્રષ્ટિ કરીને બોલે, અરે અભાગણી, અરે બોરડી, તારી નીચે પુરુષોત્તમ પરબ્રહ્મ નારાયણ આવીને બિરાજમાન થાય અને તો પણ તારો કાંટાળો સ્વભાવ ગયો નહીં. બોરડીને કહ્યું, અને આપણે બધા જાણીએ છીએ આ સત્ય ઘટના, એનો પુરાવો આજે ઊભો છે. એ બોરડીએ બધા કાંટા ખેરી નાખ્યા. આજે પણ કાંટા વિનાની બોરડી મોજૂદ છે, આજે પણ મોજૂદ છે. વનસ્પતિ શાસ્ત્ર એમ કહે છે, અત્યારે વિજ્ઞાન પુષ્કળ મહેનત કરી રહ્યું છે કે કાંટાળા ઝાડને કાંટા વિનાના બનાવવા. જેમ કે ગુલાબનો છોડ, પુષ્કળ પ્રયોગો થયા છે, પુષ્કળ સંશોધનો થયા છે. વિજ્ઞાનનું કહેવું છે, સંશોધન છે, કે કોઈ પણ કાંટાળું ઝાડ એ કાંટા વગર જીવી ન શકે. કારણ કે કાંટા એ કાંટા નથી, એને શ્વાસ લેવા માટેનું ભગવાને નાક એમાં ગોઠવ્યું છે. કાંટા કાઢવા જાય તો એનું જીવન નીકળી જાય. અને આમાં એવું છે, જેને બહુ તેજાબી જે જે સ્વભાવ હોય ને, એ સ્વભાવ બહુ કાઢવા જાવ ને તો એ માણસ જ. એટલે પછી તો એનો જે સ્વભાવ હોય એ સહન કરીને જીવતા શીખવું સારું છે. એટલે તો કહેવાય છે, પ્રાણ જાય પણ પ્રકૃતિ જવી કઠણ છે. કાંટાળું ઝાડ કાંટા છોડી ન શકે, પરંતુ ભગવાનના સંબંધે કરીને, ભગવાનના સાધુના સંબંધે કરીને એવા ઝાડોએ પણ કાંટા છોડી દીધા. હમણાં નિષ્કામ સ્વામીએ નાની એવી ટકોર કરી, તમે કેટલી ધ્યાનમાં લીધી કે ન લીધી, આજે એકાદ એવો સંકલ્પ કરજો. ભલે આપણે બહુ મોટો સંકલ્પ ન કરીએ, આપણામાં ક્રોધ હોય તો છોડીએ, બહુ જાજો લોભ હોય તો છોડીએ, કામ હોય તો છોડીએ, વગર કામનું બોલ બોલ કરતા હોય તો એ છોડીએ, ન સાંભળવા જેવું સાંભળતા હોય તો એ છોડીએ. બોરડીએ કાંટા છોડી દીધા. એ નીચે ભગવાન બેસ નિત્ય નિવાસ કરીને બિરાજમાન થાય છે. બહુ સુંદર કથા છે, આપણે વિસ્તાર જાજો નથી કરતા. આ પ્રદેશમાં ભગવાન નર અને નારાયણ તપ કરે છે. એ પ્રદેશમાં ભારત વર્ષમાં વિચરણ કરનારા અનેક ઋષિઓ, અત્રિ છે, મૈત્રેય છે, આ બધા મહર્ષિઓ ભેગા થઈને પૃથ્વી ઉપર કળિયુગ માજા મૂકીને ફેલાયો છે. કળિયુગથી થાકીને એ બધા મહાત્માઓ, સંતો, સાધુઓ ભગવાનના દર્શન માટે અધીરા બની ઉતાવળા ઉતાવળા નીકળ્યા છે, ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. સુવ્રત મુનિએ સુંદર વર્ણન કર્યું છે, ગંગા નદી આવી છે, ગંગામાં સ્નાન કર્યું છે. ગંગામાં સ્નાન કરતાની સાથે જ સંતોને ખૂબ આનંદ થયો કે હમણાં અમને ભગવાનના દર્શન થશે. સ્નાન કરી બધા સંતો આગળ વધ્યા છે, બદ્રિકાશ્રમમાં પ્રવેશ થયો છે. ઉતાવળી એમની ચાલ, હમણાં ભગવાનના દર્શન થશે. આ બાજુ ભગવાન નારાયણ એક વિશાલા નામની બોરડીની બાજુમાં કુટિયા છે, એ કુટિયાની અંદર પૂજા કરે છે, સંધ્યા કરે છે. ભગવાન નરપ્રભુ સંધ્યા પૂરી કરીને વહાર વેદિકા ઉપર બિરાજમાન થયા છે. આ કથા શું સમજાવે છે? ભગવાન છે છતાં પણ પૂજા કરતા હતા. આજે દુઃખ થાય, દુઃખ એટલા માટે થાય, મેં એરપોર્ટ ઉપર જોયું છે, પ્લેનની અંદર જોયું છે, રેલવે સ્ટેશન ઉપર જોયું છે. ઇસ્લામમાં 5 વાર નમાજ કરવાની હોય ને કોઈને અઘરી નથી પડતી, આપણા સમાજમાં 1 વાર પૂજા કરવાની હોય ને તો પણ અઘરી પડે છે. તમારે આ સંકલ્પ કરવાનો છે, ભગવાનને આજે બર્થડેમાં, જન્મદિવસની આવી એકાદ ભેટ તમે આપશો ને, બહુ મોટી વાત છે. પૂજા ન કરતા હોય તો નક્કી કરીએ પૂજા કરીશું. મને આનંદ થાય, આપણા લોયાધામ પરિવારના એવા દાખલાઓ છે, નાના બાળકોના, હું કેટલાના નામ લઈને નથી કહેતો, અતિ નાના બાળકો છે. મા બાપે પ્રેમ અને પ્રેરણા એવી આપી છે, સંતોએ શિક્ષણ એવું આપ્યું છે, નાના બાળકો છે પણ એક દિવસ પૂજા વિના એ લોકો સ્કૂલે નથી જતા. તાળીઓથી વધાવો. નાના નાના બાળકો છે છતાં. અને દુઃખ ત્યારે થાય, ઘણા વડીલો છે
30-30, 40-40 વર્ષથી મંદિરના પગથિયા ઘહી ઘહીને પૂરા કરી દીધા છે, તોય હજી પૂછો ને પૂજા? તો કે ના. માળા? તો કે ના. તિલક ચાંદલો? તો કે ના. બહુ પૂછે કે દીવો કરીએ છીએ ખાલી, હું કરીએ છીએ? પછી ભગવાન કે હું દીવો કરીશ, મર્યા પછી થાય ને દીવો, તો હું દીવો કરીશ. ભગવાન નારાયણ પૂજા કરે છે, નરપ્રભુ બેઠા છે, સંતોને આવતા જોયા, સંતોને આવતા જોયા, અને જોતાની સાથે ગાય વાછડાને જોઈ જેમ પારહો મૂકે, એના અંતરમાં પ્રેમ પ્રગટ થાય, બસ એવી જ રીતે ભગવાન નારાયણ ઊભા થયા, દોડ્યા છે. પ્રાણ કરતા પ્યારા સંતોને જોઈ ભગવાન દોટ મૂકી છે, આ બાજુથી સાધુએ દોટ મૂકી છે. ભગવાન નર અને સંતોનું અદ્ભુત મિલન થયું છે. છાતી સાથે લગાવી એક એક સંતોને ભગવાન ભેટી રહ્યા છે. આ દ્રશ્યને તાળીઓથી વધાવીએ. એવા સંત તે હરીને ગમે, હારે વાલો પ્રેમે તેને સંગે રમે. એવા સંત તે હરીને ગમે, હારે વાલો પ્રેમે તેને સંગે રમે. સંસ્કૃતના અઘરા શ્લોકોની સાથે ગુજરાતીના એકદમ છેલ્લા ભજન લઈને આવ્યો છું. તમે સમજી શકશો, ગાઈ પણ શકશો, અને યાદ પણ રાખી શકશો. તાળી પાડીને ગાઈ લો. આજે તો ગાવાનો દિવસ છે. જન્મોત્સવ એટલે નાચવાનો દિવસ, જન્મોત્સવ એટલે કૂદવાનો દિવસ, જન્મોત્સવ એટલે કહેવાય સારા કપડાં પહેરીને સેન્ટ છાટીને આવજો. હે વાહ ભાઈ વાહ, વેદાંત ભગત હા કેટલું સરસ વગાડે છે. જો તાળીઓથી વધાવો બધાને. હા એવા સંત તે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. એવા સંત તે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. બ્રહ્મરૂપ થઈ ભજે ગીરધારી, બ્રહ્મરૂપ થઈ ભજે ગીરધારી, ભક્તે ભજન કરે નિરંકારી, ભક્તે ભજન કરે નિરંકારી, એ ભક્તે ભજન કરે નિરંકારી, ભક્તે ભજન કરે નિરંકારી. કેટલા અદ્ભુત શબ્દો છે. બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરી, આપણે ભાગ્યશાળી છીએ. આ લોયાધામમાં એવા સંતો આપણને મળ્યા છે. પૂજ્ય નિષ્કામ સ્વામી, આપણા પૂજ્ય શ્રીજી સ્વામી, નીલકંઠ સ્વામી, ઋષિ સ્વામી. આ સાધુઓની એવી સ્થિતિ છે, આ સાધુની પ્રેમાળ નજર કોઈ ઉપર પડી જાય ને એ માણસને પણ અક્ષરધામમાં સ્થાન મળી જાય, આવા સમર્થા સાધુઓ છે. આપણા ગુરુજી સમર્થ છે, પણ આપણા સંતો એવા છે. ભક્તિ ભજન, ભક્તે ભજન કરે નિરંકારી, ભક્તે ભજન કરે નિરંકારી. અહંકાર છોડીને ભક્તિ કરવી ને આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. સ્વાર્થ વિનાની સેવા અને અહંકાર વિનાની વાણી મળે તો માનજો ભગવાન મળી ગયા. આપણને બે વસ્તુ મળી ગઈ. આપણા શ્રીજી સ્વામી ઠાકોરજીને શણગારવાના કરી શકે, વ્યાસપીઠ પર બેસી કથા કરી શકે, અને આ બધું પાથરણા પાથરવાની નાનામાં નાની તમારી ખુરચી ગોઠવવાની સેવા પૂજ્ય શ્રીજી સ્વામીએ કરી. તાળીઓથી વધાવો. આ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય નહીં મળે. એક સંન્યાસી મહારાજ કહેતા હતા કે દુનિયામાં સ્વામિનારાયણ સંપ્રદાય મને એટલે ગમે છે, આ સંતો રસોઈ પણ બનાવે, આ સંતો રસોઈ પણ બનાવે, પીરસીને ભક્તોને જમાડે પણ ખરા, અને ભક્તોના મોટા મોટા મંડપોમાં વ્યાસપીઠ પર બેસીને કથા પણ કરી શકે છે. આવા સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય ક્યાંય જોવા નહીં મળે તમને. શું અદ્ભુત લખ્યું છે. ભગવાન નર રાજી થયા, સંતોને જોઈ ભગવાન નર એમની આંખમાં આંસુ આવી ગયા છે. સત્સંગી જીવન લખે છે, અદ્યાનંદો મહાન જાતઃ ભવતાં દર્શનાન મમ, સર્વં સુલભમેવાસ્તિ દુર્લભઃ સત્સમાગમઃ, દુર્લભઃ સત્સમાગમઃ. અદ્યાનંદો મહાન જાતઃ, મારા હૃદયમાં જે આનંદ સમાતો નથી. ભવતાં દર્શનાન મમ,
મને તમારા દર્શન થયા, ભગવાન બોલે છે, અરે સંતો મને તમારા દર્શન થયા, મારા હૃદયમાં આનંદ સમાતો નથી. આ દુનિયામાં બધું મળવું સુલભ છે, પણ આવા સાધુના દર્શન મળવા એ દુર્લભ છે, આપણને રોજ મળે છે. મારે તમને એ વાત સમજાવી છે. બજાઈએ બજાઈએ, તાળી વગાડો વચ્ચે. એવા તે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. એવા સંત કે હરીને ગમે, હરે વાલો પ્રેમે તેને સંગે રમે. ભગવાન નર એમ કહે છે, હે સંતો તમારા માટે હું શું કહું. અમરા ગામના, ટીંબી ગામના અમરા ભગત ગોપાળાનંદ સ્વામીને મળે, સ્વામીને ભેટે, સ્વામીએ માથે હાથ મૂક્યો. આ અમરા ભગતને એવો કેપ ચડ્યો, આખી જિંદગી માથાના વાળ ન કાપ્યા. મારા માથે ગોપાળાનંદ સ્વામીએ હાથ મૂક્યા છે, આખી જિંદગી માથાના વાળ ન કાપ્યા. સ્વામી ભેટ્યા, આખી જિંદગી લગ્ન ન કર્યા, હવે તો ગોપાળાનંદ સ્વામી ભેટ્યા છે, હવે આ દુનિયાની કોઈ વ્યક્તિને ભેટવું નથી. આને મહિમા કહેવાય. શબ્દો તો જુઓ, બીજું કીર્તન થોડું. એવા સંતની બલિહારી રે, એવા સંતની બલિહારી રે, જેને ગુણેરી જાગીર ધારે રે. એવા સંતની બલિહારી રે, જેને ઘાટન લાગે, હરી વિના બીજો ઘાટન લાગે, હરી વિના બીજો ઘાટન લાગે, હરી વિના બીજો ઘાટન લાગે. લોભ લહેરનો લેસન લાગે, લોભ લહેરનો લેસન લાગે. સકે નયન બાણ મારે રે, એવા સંતની બલિહારી રે, એવા સંતની બલિહારી રે. ભગવાન નર સંતોને આવકારે છે. ભગવાનના હૃદયમાં સંતો પ્રત્યે કેવો ભાવ છે. બસ સાધુને જોઈ તમારાને મારા હૃદયમાં આવો જ્યારે ભાવ થાય, આપણને એમ થાય આપણા આત્માનો સાચો સગો આવ્યો. આપણને એમ થાય, કહેવાય છે ને, સાધુ સામે મળે ને, સાધુના દર્શન થાય ને, શું લખ્યું છે અદ્ભુત. માત મિલે પુનિતાત મિલે, સુત ભ્રાત મિલે જુવતી સુખદાયી, લોક મિલે વિધિ લોક મિલે, પર લોક મિલે વૈકુંઠ હી જાય. આ બધું મળે, રાજ મિલે ગજ બાજ મિલે, સબ સાજ મિલે મન વાંછિત પાયે, સુંદર ઓર મિલે સબ હી એક સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ ભાઈ. દુર્લભમાં દુર્લભ, મોંઘામાં મોંઘી વસ્તુ આપણને મળી છે, આપણને નો અહોભાવ થવો જોઈએ. ભગવાન નારાયણ સંતોને આવકારે છે. હે સંતો, તમે મને ખૂબ વાલા છો. ખૂબ સુંદર સંતોનું સ્વાગત કર્યું છે. સંતોને કહ્યું છે, સંતો આપ બેસો, આપ ભગવાન નારાયણના દર્શન કરવા આવ્યા છો. હમણાં જ પ્રભુ સંધ્યા વંદન પૂરું કરી પધારશે, દર્શન આપશે. સંતો બેઠા છે, થોડી વારમાં ભગવાન નારાયણ પધાર્યા છે. સુંદર ભગવાન નારાયણનું વર્ણન છે. સૂર્યના કિરણ જેવી પ્રકાશિત પ્રભુની સુંદર ઉજળી કાયા છે, કપિલ પ્રભુના કેસ છે, કમળના પત્ર સમાન અણિયાળા પ્રભુના નેત્ર છે, ઉર્ધ્વપુંડર તિલક ધારણ કર્યું છે, તુલસીની કંઠી કંઠમાં શોભી રહી છે. આવા ભગવાન નારાયણને આવતા જોતાની સાથે સંતો રાજી થયા. સંતોને જોઈ પ્રભુ નારાયણ રાજી થયા. ભગવાન નારાયણ કહે છે, હે સંતો, સ્વાગતમ વો મુનિ શ્રેષ્ઠ યુયમત્ર સમાગતઃ. હે મુનિયો, હું હૃદયથી તમારું સ્વાગત કરું છું.
અમારા આશ્રમમાં આપ પધાર્યા. સ્વાગતમ વો મુનિ શ્રેષ્ઠ, હે મુનિ શ્રેષ્ઠ, તમારું હું સ્વાગત કરું છું. હમણાં આપણે વિષય સાંભળ્યો પધરામણી, બહુ સુંદર. મોન્ટુ ભગતને તાળીઓથી વધાવી લો. હા, પધરામણીનો કેટલો મોટો મહિમા છે! આપણા ઘરે ભગવાન પધારે છે, આપણા ઘરે પૂજ્યપાદ ગુરુજી પધારે છે, આપણા ઘરે મહારાજના મુક્તો ને સંતો ને ભક્તો પધારે છે. વાલા ભક્તો, એક વેશ્યાના આંગણે ભગવાન શ્રીહરિએ પધરામણી કરેલી તમે જાણો છો ને? વેશ્યાના આંગણે ભગવાનની પધરામણી થાય અને વેશ્યાના અંતરમાં ભાવ જાગે અને એ ભાવ કીર્તનમાં કંડારાય અને વેશ્યાના ઘરની પધરામણી ઇતિહાસમાં અમર બની ગઈ, કારણ કે એને ખબર હતી પધરામણીનો મહિમા શું. ઘણા બોલાવે, બોલાવા ખાતર બોલાવે. અહીંયા તો બહુ સારું છે, માફ કરજો, અમે હમણાં ઇન્ડિયા ગયા હતા ને, એરપોર્ટ ઉતર્યા ને ત્યારથી બધાએ ચાલુ કર્યું, સ્વામી આપણા ઘરે ક્યારે પ્રોગ્રામ છે, જાણે અમે પ્રોગ્રામ લઈને જવા હોય. બીજા ભગત મળે, સ્વામી આપણા ઘરે ક્યારે તમે આવવાના. હા, મહિમાથી, વિવેકથી, પ્રેમથી થાય તો વંદન છે, પણ ઘણી વાર દેખીતી રીતે થતું હોય. પેલા એ પધરામણી કરાવી, મારા ઘરે લાવો. ટીવી ચાલુ હોય, ચાદર ન પાથરી હોય, ઘરમાં કોઈ તૈયારી ન હોય, ઠાકોરજીનું આસન ન મૂક્યું હોય, પુષ્પની બે પાંખડીઓ ન હોય, આવો સ્વામી, આવો આપણા ઘરે પધારો, પધારો, પાવન કરો મારા બાપલિયા. આપણને થાય કે મોઢામાં જ છે બધું. પધરામણીનો શું મહિમા છે! પોતાના આશ્રમમાં આવેલા સંતોને જોઈ ભગવાન નારાયણ કહે છે, હે સંત, તમારા દર્શનથી મને અત્યંત આનંદ થાય છે. ગોલોકાદીની ધામાની તથા યોગ સમૃદ્ધયઃ બ્રહ્માદયો બલિહરા યથા યુયમ નતે પ્રિયઃ. ગોલોકધામ, વૈકુંઠધામ, અષ્ટસિદ્ધિ, નવનિધિ, બ્રહ્માદિક દેવો એ મને જેવા વાલા નથી ને, એવા હે સંતો તમે મને વાલા છો, તમે મને વાલા છો. કારણ કે મહાદાનાની સર્વાણી તપો યજ્ઞ વ્રતાની ચ. આ દુનિયામાં બધું મળવું સહેલું છે. દાન કરનારા મળી શકે, તપ કરનારા મળી શકે, યજ્ઞ કરનારા મળી શકે, વ્રત કરનારા મળી શકે, પરંતુ ભગવાનના શબ્દો છે, જુઓ. મહાદાનાની સર્વાણી તપો યજ્ઞ વ્રતાની ચ જીવા ભય પ્રદાનસ્ય કલયાપી સમાનિનો. આ બધું મળવું સહેલું છે, પરંતુ જીવને અભયદાન આપનારા, કાળ કર્મને માયાના ભયથી મુકાવનારા મળવા દુર્લભ છે. સંતો, તમે જીવોને કાળ કર્મને માયાથી મુકાવવાનું કામ કરો છો, એટલા માટે મને અતિ વાલા છો, એટલા માટે. મમ સન્મુખ કહુ જીવ કુકરહી, મમ સન્મુખ કહુ જીવ કુકરહી, મમ સન્મુખ કહુ જીવ કુકરહી, મમ સન્મુખ કહુ જીવ કુકરહી. સાગરમાં, હરિચરિતામૃત સાગરમાં આપણા આદિગુરુ આધારાનંદ સ્વામી લખે છે, થોડું જુઓ, સંતો શું કરે છે, સંતોનું શું કાર્ય છે, ભગવાનને પ્રગટ કરવા માટેની આ કથા છે. જેને સંતોમાં ભાવ છે, ભક્તોમાં ભાવ છે, એના હૃદયમાં ભગવાન પધારે છે. મમ સન્મુખ કહુ જીવ કુકરહી, મમ સન્મુખ કહુ જીવ કુકરહી, એહી વિધિ જો મમ જન અનુસરહી, એહી વિધિ જો મમ જન અનુસરહી, ઇન કરી પ્રસન્ન હોઉ તત્કાલા, ઇન કરી પ્રસન્ન હોઉ તત્કાલા, જાની લે હો દ્રઢ બુદ્ધિ વિશાલા, જાની લે હો દ્રઢ વિશાલા, જાની લેવું દ્રઢ બુદ્ધિ વિશાલા, જાની લેવું દ્રઢ બુદ્ધિ વિશાલા. જગતમાં ડૂબેલા જીવને મારા સન્મુખ કરનારા પૂજ્યપાદ ગુરુજીએ સરસ વાત કરી.
હાથીના પગ નીચે પૂળો હોય ને એ કાઢવો અઘરો છે. હાથીના પગ નીચેથી પૂળો કાઢવો અઘરો છે, એ માયામાં ખૂટેલા જીવને કાઢવો અઘરો છે. પણ આ તમે જુઓ તો ખરા, અમેરિકા જેવો દેશ, આ લોયાધામ જેવું મંદિર, આવા રૂડા સાધુઓના માહોલ જામ્યો છે. તમે જુઓ તો ખરા શું માહોલ જામ્યો છે. મારા બાપલિયા, તાળીઓથી વધાવો બધાને. બાકી મને ખબર છે કે આ દેશમાં કહેવાય છે 5 ડેઝ લાઈક ડોંકી, 2 ડેઝ લાઈક મંકી. 5 દિવસ ઊંધું ગાલીન ખેંચો, ભાર ખેંચો, જોબ ખેંચો, જે કરવું હોય તે, અને 2 દિવસ ટૂંકા કપડા પહેરીને લાઈક બોલ્યા બધા. આ કયો દેશ વિલાસનો દેશ, આ કયો દેશ વૈભવનો દેશ, આ કયો દેશ વિકૃતિનો દેશ. અને આ વિકૃતિના દેશમાં આજે આવું પવિત્ર વાતાવરણ છે, આનું કારણ પીયુડા ઘનશ્યામ મહારાજ અને પૂજ્યપાદ ગુરુદેવની કૃપા છે. વાલા ભક્તો, સાધુ આ કામ કરે છે, માયામાં ખૂટેલા જીવને માયામાંથી છોડાવવાનું કામ કરે છે. કેટલા પ્રસંગો છે, કેટલા તમને કહેવા. ભગવાન નારાયણ ખૂબ પ્રસન્ન થયા છે, હે સંતો તમે જીવને મારી મૂર્તિનું જ્ઞાન કરાવો છો, મારી મૂર્તિનું સુખ આપો છો, માટે સંતો તમે મને અતિશય પ્રિય છો. આ કથાનું રહસ્ય છે, એટલા માટે આ કથા ઉપર હું ભાર મૂકું છું. કથાના પ્રસંગો તમે સાંભળ્યા છે, ભૂમિનું દાન, સુવર્ણનું દાન, આ બધા દાન થઈ શકે, ગૌદાન બરાબર, આ બધા દાન થઈ શકે. અનેક પ્રકારના દાન છે, હજારો પ્રકારના દાન છે, સમયનું દાન છે, વિદ્યાનું દાન છે, અન્નદાન છે, વસ્ત્રદાન છે, પરંતુ અભયદાન. હું તમને નાનું એક દ્રષ્ટાંત આપું, તમે અમેરિકામાં રહો છો, આના કરતા સારી જોબ તમને આફ્રિકામાં, ઈસ્ટ આફ્રિકામાં નૈરોબીમાં મળે, અહીંયા તમને $1,00,000 મળતા ને ત્યાં 2 લાખ મળે, તમે જાઓ? બધા ના બોલ્યા. કારણ કે તમને ખબર છે કે આફ્રિકામાં શું છે, પૈસા મળે તો એ શું છે, ભય છે. શું છે પૂછો નિષ્કામ સ્વામીને, અમે સંતો જાણીએ છીએ. આફ્રિકાના મિલિયનર હરિભક્તો લાખો કરોડો ડોલર પૈસા કાઢી કાઢીને અત્યારે અમારે જે બેઠા, ત્યાં રાજુભાઈ બેઠા છે, કેર ભગતના સસરા, પૂછો. તમને પૈસાની જરૂર છે, પણ તમે જાણો છો પૈસા કરતાં સેફટી મહત્વની છે. તમને તમારી સેફટી ખોરંભે મુકાય એવા પૈસા તમે નહીં લો. મોટી જોબ મળશે તો નહીં સ્વીકારો, સારી જોબ મળશે તો નહીં સ્વીકારો, કારણ કે ભય છે. ભય છે ને પૈસા મળે કામના નથી, ભય છે ને તપ કર્યો કામનું નથી, ભય છે ને યજ્ઞ કર્યો કામનું નથી. દુનિયામાં એક જ એવા સંત છે, કાળ કર્મને માયાના ભયથી આપણને મુકાવે છે. આ મોટા મોટું કામ સંતો, આપણા અનેક શાસ્ત્રોમાં, પુરુષોત્તમ પ્રકાશમાં, બીજા કોટી કોટી કરે દાન રે નાવે, જીવ ઉધાર્યા સમાન રે. બીજા કોટી કોટી કરે દાન રે નાવે, જીવ ઉધાર્યા સમાન રે. જેથી જન્મ મરણ દુઃખ જાય રે, પામે અભય પદ સુખે થાય રે. જેથી જન્મ મરણ દુઃખ જાય રે, પામે અભય પદ સુખે થાય રે. એ તો પરમારથ મોટો ભારી રે, સહુ જુઓ મનમાં વિચારી રે. એ તો પરમારથ મોટો ભારી, તાળી પાડીને જુઓ મનમાં વિચારી રે. પોતે બોલ્યા પર બ્રહ્મ રે, પૂર્ણ કામ છે પુરુષમ રે. એમાં પોતે બોલ્યા પર બ્રહ્મ રે, પૂર્ણ કામ રે પુરુષોત્તમ રે. બીજા કોટી કોટી દાન કરો, પણ અભયદાન સમાન એકેય દાન નથી એ સંતો આપે છે. વાલા ભક્તો, ભગવાન નારાયણ અતિ રાજી થઈને પ્રશંસા કરે છે, હે સંતો આપ શા માટે અહીં પધાર્યા, તમારે આવવાનું પ્રયોજન શું. સંતોએ વાત કરી, પ્રભુ અમે પૃથ્વીમાં ભારત દેશમાં વિચરણ કરીને આવીએ છીએ. અહો ભારત, એ તો મને પ્રિય છે, ધર્મ પ્રધાન દેશ છે, ધર્મ પ્રધાન, ધર્મ પ્રાણ. ભારતના લોકો ધર્મનું પાલન તો બરાબર કરે છે ને, સાંભળતાની સાથે સંતોને ભગવાનને જોઈ જે આનંદ થયો હતો,
એ આનંદ સમી ગયો, હૃદયમાં ગ્લાની ઉદ્વેગ પ્રગટ થયો, પ્રભુ એ ભારે દુઃખ લઈને જ અમે આવ્યા છીએ, કળિયુગની સહાયતા મેળવીને અધર્મ એવો ફાલ્યો ને ફૂલ્યો છે, પ્રજાનો પોષક રાજા શોષક બન્યો છે, ધર્મના ગુરુ એને ધર્મ તજી ધર્મના આંચલા નીચે મોટો અધર્મનો અડ્ડો જમાયો છે, ચારે બાજુ પ્રભુ ત્રાહી માં મચી ગયો છે, કળિયુગનું અદ્ભુત વર્ણન કર્યું છે, પણ આ વર્ણનની જરૂર મને નથી લાગતી કારણ કે અમારા કરતા તમે વધારે જાણો છો અને પ્રેક્ટિકલ જુઓ પણ છો, કળિયુગનું વર્ણન જે કર્યું છે ને એવો ને એવો ભયંકર કળિયુગ આવ્યો છે, એ સમયે ભગવાન નારાયણ અને સંતો પરસ્પર સંવાદ કરે છે, દુર્વાસા મુનિ આવે છે, દુર્વાસા મુનિનો શાપ થાય છે, આપણે આ ભગવાનના આનંદના પ્રસંગમાં ક્રોધની કથા બહુ લેવી નથી, બરાબર, દુર્વાસાનો ક્રોધ તો પછી પ્રગટ કરવો પડે, થોડું આંખો લાલ કરવી પડે, બરાબર, એમનેમ ક્રોધ ના થાય ને અશ્વિન ભગત, થોડું વર્ણન કરવું પડે, આપણે ક્રોધની કથા નથી લેવી, પણ બન્યું છે એવું કે ભગવાનના સંકલ્પથી એ સમયમાં દુર્વાસા મુનિ ત્યાં આવવા માટે તૈયાર થાય છે, આ ઘટના બધા જાણે છે, બધાએ સાંભળી છે, બધાના મનમાં એક પ્રશ્ન રહેતો હોય છે કે શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા, બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવે શાપ ગ્રહણ કર્યો તો શું ભગવાન સ્વામિનારાયણ એ નરનારાયણ એ જ કે બીજા, બીજો લોકોના મનમાં પ્રશ્ન હોય છે વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણે દર્શન આપ્યા તો એ જ કૃષ્ણ એ જ સ્વામિનારાયણ કે જુદા, ભક્ત ચિંતામણી ગ્રંથની ગુજરાતની ચોપાઈ બોલું છું, તમે સમજી શકશો એટલા માટે, હા, આજ કથા સ્વામી લખે છે, નિષ્કુળાનંદ સ્વામી, કેવું સરસ, જો સભા ભરાણી, ભગવાન બેઠા છે, સંતો બેઠા છે, સંવાદ ચાલે છે, પરસ્પર વાર્તાલાપ ચાલે છે, સંતોના મનમાં દુઃખ પણ હતું, પ્રભુના મુખમાંથી નીકળતી અમૃત સમાન વાતો સાંભળી સંતોનો ઉદ્વેગ સમી ગયો, મનમાં અપાર શાંતિ થઈ, સંતોની ચિત્તવૃત્તિ ખેંચાણી, પછી શું થયું, પછી હાથ જોડી બેઠા પાસ થઈ અંતર દ્રષ્ટિ ઉજાસ, પછી હાથ જોડી બેઠા પાસ થઈ અંતર દ્રષ્ટિ ઉજાસ, પછી નારાયણ કૃપાએ કરે વૃદ્ધિ અંતર માહી ઉતરી, પછી નારાયણ કૃપાએ કરે વૃદ્ધિ અંતર માહી ઉતરી, સંતોની વૃત્તિ તન્મય થઈ, તલ્લીન બની, ભગવાનમય બની ગઈ, શું થયું, સંતોની વૃત્તિ અંતર્મુખ થઈ ગઈ, આંખો બંધ થઈ ગઈ, હૃદયમાં તેજ પથરાણું, પછી દેખું અક્ષર ધામ અલોકે પામ્યા સુખ દેહને વિલોકે, દેખું અક્ષર ધામ અલોકે પામ્યા સુખ દેહને વિલોકે, દેખો તેજ તણો ત્યાં અંબાર તેહ મધ્યે સિંહાસન સાર, દેખો તેજ તણો ત્યાં અંબાર તેહ મધ્યે સિંહાસન સાર, ઇહાં બેઠા દેખા બહુ નામી જેહ અક્ષર ધામ ના ધામી, ત્યાં બેઠા દેખા બહુ નામી જે અક્ષર રામ ના દામી, સંતોની વૃત્તિ તલ્લીન બની, અંતર્મુખ થઈ, આંખો બંધ થઈ, અંતરમાં તેજનો પ્રકાશ પથરાયો, સંતો સમાધિમાં ગયા, અક્ષરધામનો પ્રકાશ દેખાણો, અક્ષરધામ હતું એટલું જ નહીં, એ તેજમાં અક્ષરધામના ધામીને જોયા, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે સંતોને અતિ અતિ આનંદ થયો, ઉદ્વેગ હતો, દુઃખ હતું, બધું સમી ગયું અને સંતો તેને નિરખીને પામ્યા આનંદ, ફૂલ્યા જેમ કુમુદની ચંદ, પછી સ્વામી લખે છે પછી બારે જોયું આવી, જ્યારે સંતોની વૃત્તિ ખુલી ગઈ, આંખો ખુલી ગઈ, અક્ષરધામ અદ્રશ્ય થયું, પછી બારે જોયું આવી જ્યારે દીઠી તેની તે મૂર્તિ ત્યારે, ત્યારે આંખની સામે અક્ષરધામની મૂર્તિને જોઈ, બીજી મૂર્તિ નહોતી ત્યાં, બદ્રિકાશ્રમમાં અક્ષરધામની મૂર્તિ જોઈ,
અક્ષરધામમાં જેવા દીઠા તેવા દીઠા સન્મુખ બેઠા, જેવા અક્ષરધામમાં જોયા એવા સામે જોયા, અક્ષરાધિપતિ પ્રગટ થયા. અને પછી દુર્વાસા મુનિ આવ્યા છે, સાપ થયો છે, સભામાં ધર્મ અને ભક્તિ આવે છે, ભગવાનના માતાને પિતા છે, પ્રભુએ વંદન કર્યા, માતા પિતાને આદર આપવો જોઈએ, આપણી સનાતન સંસ્કૃતિ છે. સ્વામી વિવેકાનંદને પૂછ્યું, ભારતમાં કોઈ 3 દેવ કહે છે, કોઈ 33 દેવ કહે છે, કોઈ 33 કરોડ દેવ કહે છે, તો આ બધા દેવમાં પહેલા દેવ કયા? અને ત્યારે સ્વામી વિવેકાનંદે તરત જ જવાબ આપ્યો, શીઘ્ર બુદ્ધિના હતા, અમારા ઉપનિષદો અમારા વેદો એમ કહે છે, સૌથી પહેલા દેવ માતૃદેવો ભવ, માથી મોટું આ દુનિયામાં બીજું કોઈ દેવ સ્થાન નથી. પૂજ્યપાદ ગુરુજી કહે છે, માતા પિતાની સેવા કરતો નથી એની સેવા ભગવાન ક્યારેય સ્વીકારતા નથી. આ કથામાંથી સંકલ્પ કરવાનો છે તમારે, તમારે મા બાપ સાથે અણબનાવ હોય, મા બાપ ન ગમતા હોય, મા બાપના સ્વભાવ ન ગમતા હોય, મા બાપ તમને ખૂંચતા હોય. હમણાં એક બે ઘટના મેં સાંભળી, આપણા રૂવાડા ઊભા થઈ જાય, રૂવાડા ઊભા થઈ જાય. માફ કરજો, આ ભગવાનના જન્મોત્સવની કથા છે એટલે જાજી વાત નથી કરતો, પણ આજે સમાજમાં દુઃખની વાત છે, દુઃખની વાત છે. જે માતા પિતાએ જન્મ આપ્યો, મેં કહ્યું ને, ફળને ચાહનાર માણસ એને મોટી ભૂલ શું કરી છે, મૂળ ઉપર કુઠારાઘાત કર્યો છે. કાર્યને જોનાર વ્યક્તિ કારણને ભૂલી ગયો છે. મંજિલ તરફ દોટ મૂકનાર માણસ માર્ગની આસક્તિમાં વચ્ચે જ અટકી ગયો છે, મંજિલને ભૂલી ગયો છે. ત્યારે આપણને આ કથા એક એક ડગલે ને પગલે પ્રેરણા આપે છે. ધર્મ ભક્તિ બેઠા છે, દુર્વાસા મુનિ આવ્યા છે, એમનું અપમાન થયું છે એવું લાગ્યું એમને, એમણે સાપ આપ્યો છે, જાઓ તમને બધાને સાપ આપું છું, તમે બધા પૃથ્વી ઉપર જઈ જે અધર્મની અસુરોની વાત કરો છો, કળિયુગની વાત કરો છો, એ જ અધર્મ એ જ અસુરો, એનાથી કે તમે મહાદુખને પામો. દુર્વાસા શાંત થયા. આખી સભામાં કોની હિંમત, સૌથી પહેલા ધર્મદેવ ઊભા થયા, થરથર ધ્રુજી રહ્યા છે, આખું બ્રહ્માંડ જેનાથી ડરે છે એવા ક્રોધના દેવ દુર્વાસા મુનિ એના ચરણમાં ધર્મદેવ પડ્યા છે. સત્સંગી જીવન લખે છે, ધર્મ એટલે ધીરજની મૂર્તિ, ધીરજની મૂર્તિ એવા ધર્મ દુર્વાસાની સ્તુતિ કરે છે. હે મુનિવર્ય, કોઈ ધર્મનું ખંડન કરે એને દંડ આપવો એ તમારા જેવા સાધુનો ધર્મ છે, તમે સારું કર્યું. પરંતુ મુનિવર્ય, અમે જાણીને આપનું અપમાન નથી કર્યું, અમે ભગવાનની વાત સાંભળવામાં એટલા વધારે તલ્લીન થઈ ગયા હતા, કોણ આવ્યું ને કોણ ગયું અમને એની ખબર જ નથી રહી, એટલા માટે અમને ખબર જ નહોતી, અજાણતા અપમાન થયું છે, કૃપા કરો. દુર્વાસા શું બોલે છે, ક્રોધી માણસના બધા શબ્દો આમાં છે, પણ આખી જાજી વાત વાંચવા. દુર્વાસા કહે છે, આમ તો આખી દુનિયા જાણે છે કે એકવાર હું સાપ આપ્યા પછી પાછો લેતો જ નથી. ઘણા કહે ને કે સ્વામી તમને કહી દઉં કે હું એકવાર બોલું ને પછી પાછો પડતો નથી, સમજો છો ને તમે. પરંતુ ધર્મની ધીરજ જોઈને દુર્વાસા દ્રવી ગયા, ભગવાનનો સંકેત હતો અંદર. દુર્વાસાએ કહ્યું કે મેં સાપ આપ્યો, આખી સમગ્ર સભાને આપ્યો છે, એમાં તમે પણ છો, સાધુઓ પણ છે, મુનિઓ પણ છે અને ભગવાન પણ છે, માટે જાઓ, તમારા ઉપર અનુગ્રહ કરું છું કે મારો સાપ સ્વીકારી ભગવાન પણ પૃથ્વી ઉપર તમારી સાથે આવશે, તમને બધાને અસુરોના ત્રાસથી મુક્ત કરશે. સાપ પણ અનુગ્રહ બની ગયો, વિચાર તો કરો, સાપ પણ અનુગ્રહ. ધર્મ એટલે શું? ધર્મનો અર્થ થાય ધીરજ. ધારણાત ધર્મમિત્યાહુઃ ધર્મો ધારયતે પ્રજા. ધર્મનો અર્થ થાય જે ધારણ કરી શકે, ધીરજ રાખી શકે. ધીરજમાં શું તાકાત છે? ક્રોધના દેવ દુર્વાસા એના સાપને પણ અનુગ્રહ આશીર્વાદ બનાવી શકે. ધર્મની ક્ષમા. સત્સંગી જીવનમાં આગળ કથા આવશે. પછી ભગવાને બધાને કહ્યું કે મારી ઈચ્છાથી આ સાપ થયો છે, મારી ઈચ્છાથી દુર્વાસા આવ્યા છે, ચિંતા કોઈ કરશો નહીં, મને લાગ્યું છે હવે પૃથ્વી ઉપર મારે જવું પડશે, માટે તમે બધા સારા પવિત્ર કુળમાં જન્મ લેવાની તૈયારી કરો, અસુરો દુઃખ આપશે ચિંતા ન કરશો, તમને મુક્ત કરવાને માટે તમારી સાથે હું પણ પૃથ્વી ઉપર પ્રગટ થવાનો છું. ભગવાનના પ્રાગટ્યને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ.
આવી તાળી પાડો ન ચાલે, હા તાળી તો બરાબર પાડવી પડશે. આ બાજુ ભગવાને બધાને આજ્ઞા કરી, બધા પ્રગટ થવા માટેની તૈયારી કરે છે, પણ આ વાત લીક થઈ ગઈ. અમેરિકાની વિકીલીકમાં થાય એવું નહીં, બધાની વાત લીક થાય છે. હા, સત્સંગી જીવનમાં લખ્યું, ભક્ત ચિંતન, આ વાત લીક થઈ ગઈ. અસુરોને ખબર પડી, ભગવાન અસુરોના ત્રાસને નાશ કરવા માટે પૃથ્વી ઉપર આવવાના છે. હજી તો આ બધા આગળ એક્ટિવિટી કરે એ પહેલા આ લોકો એક્ટિવ થઈ ગયા. અસુરો વધારે એક્ટિવ હોય. હા, એક કહે થાવું તેની માત, નિત્ય શીખવું પાપની વાત. આ સાંભળવા જેવું છે, મારે સમજાવવું છે તમને. એટલે અસુરો બધા તૈયાર થયા, સંકલ્પ કર્યો કે આપણે શું કરશું, અને હજી તો મીટિંગ કરીને શું કરવાનું પ્લાનિંગ કરે એમાં બહેનો ઉભા થયા આવતી પહેલા. એક કહે થાવું તેની માત, કોઈક બોલ્યું હું એની માં બનીશ, એના ઘરમાં જ જન્મ લઈશ, આગો પાછો થાય હેનો. હા, ઘણી માં નાગણ જેવી હોય. હા, માફ કરજો, શાસ્ત્ર છે એટલે બધું બોલી શકાય, કોઈ વ્યક્તિ માટે નથી બોલતા. અમે પૂના જતા રસ્તામાં વાપી ગયા. એક હરિભગતે જે વાત કરી કરુણ કથા એના ઘરની, ઘણા ઘરમાં આજે પણ માં નહીં કાલિકા બનીને બેઠા હોય. છોકરાઓ સારા માર્ગે, ભગવાનના માર્ગે, ધર્મના માર્ગે જાય જરાય પસંદ નથી હોતું. મહારાજના સમયની પણ ઘણી ઘટના છે. અસુરોએ આવો સંકલ્પ કર્યો. એક કહે થાવું તેની માસી, નાખું મોહ માયાની ફાંસી. પેલા બેનો જ બધા બોલે, બોલો લાઈનમાં તમે જુઓ. એક કહે થાવું તેની બેન, રોયે કળકળી કરાવું ફેન. ચોથા બેન ઉભા થયા ત્યાં તો. એક કહે થાવું હું દીકરી, મારી ચિંતામાં ન ભજે હરી. પાંચમા, એમ બોલી અસુરની નારી, કરીએ બહુ વિઘ્ન ભારી. પછી કીધું, મુછાળા તમે કઈ કરવાના છો કે નહીં બોલો. ત્યારે અસુરો બધા બોલ્યા, કહે એક થાવું એનો બાપ, મારી કુટીને કરાવું પાપ. આવી રીતે અસુરો બધા તૈયાર થયા, હું બાપ બનીશ એને પાપ કરાવીશ, હું ભાઈ થઈશ અધર્મ માઈ નાખીશ, હું થઈશ કાકો એને શીખવીશ પાકો અધર્મનો માર્ગ પાકો. એક કહે થાવ એનો મામો, કરાવું અતિ અધર્મ સામો. એક કહે થાવ એનો ગુરુ, જગે અઘ એટલા હું કરું. આવી રીતે બધાએ સંકલ્પ કર્યો છે. અસુરો બધા ફટોફટ જન્મ લેવા લાગ્યા, કારણ કે એને તો મુહૂર્ત જોવાનું હતું નહીં. પવિત્ર કુળ કયું કુળ એ તો જોવાનું હતું નહીં. જ્યાં ઠેકાણું દેખાણું ત્યાં ધબાધબ પડવા લાગ્યા. નીતિશાસ્ત્રમાં લખ્યું છે કોના કોનાથી ડરવું, એમાં લખ્યું સાંભળજો, એક ભગવાનથી ડરવું, અને બીજું ભગવાનથી ન ડરતો હોય એનાથી વધારે ડરવું. સમજી ગયા તમે? આમાં તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં સરસ સૌથી પહેલા અસુરોને વંદના કરી, એટલા માટે તમે નડતા નહીં, મારું આ કામ નિર્વિઘ્ન પૂરું થવા દેજો, એટલે તમને પણ પહેલા પગે લાગી લઉં. અસુરો, આસુરી શક્તિ એટલી ખતરનાક હોય છે. સત્સંગી જીવનની એક એક કથા આપણને પ્રેરણારૂપ છે. અસુરો પ્રગટ થવા તૈયાર થયા. આ બાજુ ધર્મ અને ભક્તિ એમણે પણ પૃથ્વી ઉપર જન્મધારણ કર્યો છે. ઇટાર નામનું ગામ છે. આ પવિત્ર ગામમાં બાલસરમાં અને ભાગ્યવતી નામના પતિ પત્ની છે. અતિ પવિત્ર જેમનું જીવન છે એમના ઘરે વિક્રમ સંવત 1796 કારતક સુધી એકાદશીના દિવસે પિતા ધર્મદેવનો જન્મ થયો છે. બોલો ધર્મદેવ કે. પિતા ધર્મ પ્રગટ થયા છે. જન્મથી જ પુત્રનું શરીર દેવ સમાન કાંતિમાન છે. જન્મથી એમનું નામ દેવ શર્મા પાડ્યું છે. બીજી બાજુ મૂર્તિ દેવી એટલે કે ભક્તિ દેવી એ પણ પવિત્ર કુળ શોધે છે. મનોરમા નામની સરસ નદી છે. મખોડા નામનું તીર્થ છે. આ તીર્થ એના કિનારે છપ્પયા નામનું નાનું ખોબા જેવું ગામ છે. આ છપ્પયા જેવા નાના એવા ગામમાં કૃષ્ણ શર્મા નામના અતિ પવિત્ર બ્રાહ્મણ છે. એની પત્ની ભવાની દેવી મહાપતિવ્રતા નારી છે. આ પવિત્ર દંપતીને ત્યાં 1798 કારતક શુક્લ પૂર્ણિમાના દિવસે મૂર્તિ દેવીનો જન્મ થયો છે. બોલો ભક્તિ માતકે. ધર્મ અને ભક્તિ કાળાંતરે મોટા થયા છે.
બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે. સત્સંગી જીવનની આ કથા એનો સાર એટલો છે, ભગવાનને પ્રગટ કરવા માટે. સુંદર આ વાત છે, ઇતિહાસની સત્ય ઘટના છે. એક સંતને પૂછવામાં આવ્યું, અધર્મ વધે ધર્મની ગ્લાનિ થાય ત્યારે ભગવાનને જન્મવાની ઈચ્છા થાય, વાત સાચી? બધા શાસ્ત્ર સંમત છે, અધર્મ વધે છે ત્યાર પછી ધર્મને ગ્લાનિ થાય છે. ધર્મવાળા સંતો ભક્તો એ દુઃખી થાય છે ત્યારે ભગવાન અવશ્ય પ્રગટે છે. તો કોઈ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, શું અત્યારે તમને દેખાતું નથી અધર્મ વધ્યો છે, ધર્મની ગ્લાનિ થઈ રહી છે? કેવો અધર્મ? હમણાં ઈદનો દિવસ હતો, નિર્દોષ બકરાઓ કેટલા કપાયા. બાંગ્લાદેશના ઢાકાના રોડ ઉપર લોહીની નદી વહી. ઉત્તર ભારતમાં કેટલી ગાયો કપાય. કૃષ્ણની ભૂમિ, રામની ભૂમિ, અરે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની જન્મભૂમિ ઉત્તર ભારતમાં કેટલી ગાયો કેવી રીતે કપાય, હમણાં સાંભળો ને તમે, આપણા રૂવાડા ઊભા થઈ જાય. અધર્મ નથી વધ્યો, ધર્મને જ્ઞાની નથી પહોંચતી, કેમ ભગવાન નથી આવતા? અને ત્યારે કહેવાય છે, ભગવાનને આવવાની ઈચ્છા તો છે, ભગવાન તૈયાર છે, પ્લેન લઈને તૈયાર છે, પણ એરપોર્ટ તો જોઈએ ને લેન્ડિંગ માટે. ભગવાન તૈયાર છે પણ ભગવાનને અવતરણ કરી શકાય એવું ધર્મદેવ અને ભક્તિ માતા જેવું પાત્ર તો જોઈએ ને. એકવાર ધર્મદેવ અને ભક્તિ માતાને તાળીઓથી વધાવીએ, એનો સંસાર કેટલો દિવ્ય હશે. પૂજ્યપાદ ગુરુદેવના અમૃત વચનો યાદ કરું. ગુરુજીએ કહ્યું હતું, સાધુ કરતા પણ ગ્રહસ્થ અમુક બાબતે શ્રેષ્ઠ છે. ધન્યો ગ્રહસ્થાશ્રમ. શાસ્ત્રોમાં એટલા માટે ગ્રહસ્થાશ્રમને ધન્ય કહ્યું, કારણ કે ગ્રહસ્થાશ્રમી ભક્તના ઘરમાં ભગવાન પણ બાળક રૂપે પ્રગટે છે. તમારો સંસાર ધર્મ અને ભક્તિ જેવો કરજો. તમારો સંસાર યશોદા, નંદ અને વસુદેવ, બરાબર, વસુદેવ અને દેવકી જેવો કરજો, નંદ અને યશોદા જેવો કરજો, માં કૌશલ્યા અને પિતા દશરથ જેવો કરજો. લગ્ન જીવન એટલે વિષયની ફેક્ટરી નથી, માત્ર વાસના પૂર્તિ કરવાનું સાધન નથી. લગ્ન જીવન એટલે જવાબદારીનું જીવન છે. આ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ જવાબદારીનું ઉદાહરણ એટલે સંસાર છે. હું કથામાં વાત કરું છું, અનેક શાસ્ત્રનો આ સાર છે. પુષ્કળ શાસ્ત્રોમાં વાંચ્યા પછી વાત કરું છું, જવાબદારી સાથે. ચાર વેદ વાંચ્યા નથી ચાલશે, પણ ચાર વેદ વાંચવા એના કરતાં પણ આ ચાર વસ્તુ વાંચવીને, જવાબદારી, ત્યાર પછી વફાદારી, ત્યાર પછી સમજદારી અને ત્યાર પછી ઈમાનદારી, આ ચાર વસ્તુ વાંચવીને એ ચાર વેદ વાંચવા કરતાં પણ અઘરી છે. તમે તમારા જીવનમાં જવાબદાર બનજો, વફાદાર બનજો. લગ્ન જીવનમાં બધી વસ્તુ જરૂરી છે, જવાબદારી, વફાદારી, સમજદારી. બાકી ક્યાં દુનિયાની કચરા જેવી વાતો તમને કરવી. એક ભાઈ, એના પત્નીનું મોટું એક્સિડન્ટ થયું ને 32 લાખનો ખર્ચો, ને પત્ની સાજા થઈ ગયા તો આ ભાઈ ઉદાસ રહ્યા કરે. એના મિત્રે પૂછ્યું, ભાઈ હવે બેન તો ભાભી તો સાજા થઈ ગયા, તું કેમ આટલો બધો ઉદાસ થઈને ફરે છે? તો કે 32 લાખમાં તો નવી આવી જાત લો. શું આટલી કલુષિત સામાજિક વૃત્તિ? એક ભાઈ લગ્ન કરવા જતા હતા, ઘોડા ઉપર ઊંધી તલવાર પકડીને બેઠા હતા. બાજુવાળા અણવરે કીધું, ભાઈ આમ ઊંધી ના પકડે, સીધી પકડો. એમ કે ફરી વાર સીધી પકડું છું, એમાં શું? શું આ જવાબદારી? તમને બીજી વાર શું તલ્લાક તલ્લાક 3 વાર? હૈદરાબાદમાં બેઠેલો એક માણસ અમેરિકા આવે ને, અહીંથી 3 વાર ફોનમાં ટેક્સ્ટ લખી દે, તલ્લાક તલ્લાક તલ્લાક, અને 2 દીકરા અને 1 નારીને ઘરમાંથી ઢોરની જેમ કાઢી મૂકવામાં આવે. શું આ લગ્ન જીવન? વાલા ભક્તો, આખી દુનિયાની નજર, મારી વાત નથી કરતો, આખી દુનિયાની, અમેરિકાની, જાપાનની, જર્મનીની, આખી દુનિયાની નજર અત્યારે એક વાત ઉપર છે. ભારતની પવિત્ર સંસ્કૃતિ જો દુનિયામાં આવશે ને તો જ આ દુનિયા સલામત રહેશે, આના સિવાય ઉદ્ધાર નથી દુનિયાનો. હે, દુનિયાના ઇતિહાસો જાજા કેવા નથી માગતો, પણ તમને ને મને જે મળ્યું છે ને, આ ગંગાનો દેશ, ગીતાનો દેશ, ગોપીનો દેશ, ગાયોનો દેશ, આ સંતો ને ભગવંતોની ભૂમિ ભારત દેશ આપણને જે મળ્યો છે ને, આપણો પાસપોર્ટ અમેરિકન કરજો પણ હૃદય તો ઇન્ડિયન રાખજો. હા મા બાપ, આટલું સમજજો મારી વાત. તમારા ઘરમાં
મારે ક્યાં વાત કરવી હે? માઇકલ જેક્સનને ના ઘાળતા બધાને, આપણે ભારતીય છીએ. ગુરુજીની આ નાની નાની વાતો એટલા માટે કરું છું, ગુરુજી વારંવાર પધરામણીમાં વાત કરતા પહેલા મેં ઘણીવાર સાંભળેલી છે. ઘરની બહાર અમેરિકા, આફ્રિકા, યુરોપ રાખજો, પણ તમારા ઘરની અંદર ભારત રાખજો, તો જ તમે સલામતીથી જીવી શકશો. ઘરની અંદર ભારત રાખજો, ઘરની અંદર તમારું જીવન ધર્મદેવ જેવું બને અને તમારા પત્નીનું જીવન ભક્તિ દેવી જેવું બને તો ધન્ય બની જાય, કામ થઈ જાય. હા, આ વાત સાંભળવી ગમે બધાને પાછું, હા, કારણ કે બધા એમ વિચારે કે અમારા ઘરે ભક્તિ દેવી થાય તો. પણ તમારી પણ જવાબદારી છે ધર્મ જેવું, ધર્મમય જીવન. ધર્મ અને ભક્તિ લગ્ન ગ્રંથિથી જોડાયા છે. ખૂબ સુંદર સત્સંગી જીવનની નાની કથા આવે છે. પતિવ્રતાના ધર્મોની પૂજ્યપાદ ગુરુજીએ ખૂબ સુંદર વાતો કરી છે. ગુરુજીએ ટકોર 2, 4, 5 વાર કરી હતી કે દરેક ગ્રહસ્થ ભક્તોએ આ કથા વારંવાર સાંભળવી જોઈએ. જેના ઘરમાં એક પતિવ્રતા નારી છે, એના 3 કુળ તરે છે, પિતાનું કુળ, માતાનું કુળ અને પતિનું કુળ. પતિવ્રતા નારી 3 કુળને તારનારી છે. અનેક જન્મના પુણ્ય સિવાય પતિવ્રતા નારી મળતી નથી. અરે, પતિવ્રતાના શરીરમાં તમામ તીર્થો રહ્યા છે. પતિવ્રતાના ચરણની રજથી પૃથ્વી પણ પવિત્ર થાય છે. પતિવ્રતાનો મહિમા એક સમર્થ સંત કરતા જરાય ઓછો નથી. આ સંપ્રદાયમાં સંતોનું જેટલું બલિદાન છે એટલું જ જીવબા લાડુબાનું બલિદાન છે. આપણા લોયાધામમાં સંતોનો જેટલો દાખલો છે એટલો જ લોયાધામ પરિવારના બહેનોનો દાખલો છે. તાળીઓથી વધાવો. હમણાં નિષ્કામ સ્વામી રિપોર્ટ ના આપ્યો, બહેનોના 3 પાના ભરીને નિયમ છે. 3 પાના ભરીને કેટલા કેટલા નિયમ, આખું વાંચો તો હજી ઘણા બધા નામ લખવાના બાકી છે. અને પુરુષોના 1.5 પાનામાં નિયમ છે. વાલા ભક્તો, કંઈક નાનું મોટું નિયમ રાખજો. ધર્મ અને ભક્તિનો પવિત્ર સંસાર છે. ધર્મ ભક્તિ સંસારમાં જોડાયા છે. ભક્તિદેવીના પિતા કૃષ્ણ શર્માની પ્રાર્થનાથી ધર્મદેવ ઘર જમાઈ થઈને છપ્પયામાં જ રહ્યા છે. ધર્મ અને ભક્તિ સારી રીતે જીવી રહ્યા છે. ધર્મમય જીવન છે. એક પુત્ર રામ પ્રતાપેનો જન્મ થયો છે. ધર્મના ઘરે કોઈ પણ અન્નાર્થી આવે એને અન્ન આપે છે. કોઈ પણ દુઃખી આવે એને વસ્ત્ર વગેરે આપે છે. આવા ઉદાર હૃદયના છે. ધર્મદેવની ક્ષમા સાંભળજો, સહનશીલતા. ભગવાનના પિતા છે, કેવું દુઃખ આવ્યું છે. ખાવાનું અન્ન ખૂટ્યું છે. અસુરો ઘરમાંથી બધું લૂંટી ગયા છે. ગાયો હતી, પશુઓ હતા, એ બધા લૂંટી ગયા. ધર્મદેવના ઘરમાં સત્સંગી જીવન લખે છે. ધર્મદેવના ઘરમાં ખાવાનું અન્ન નથી રહ્યું, પહેરવાનું સારું વસ્ત્ર કપડું નથી રહ્યું. આવી કરુણ પરિસ્થિતિ સર્જાણી છે. સત્સંગી જીવન લખે છે, એકવાર ભક્તિ દેવી વિચલિત થઈ ગયા છે. નારી છે ને, અબળા છે ને, ચોધાર આંસુએ રડે છે. પતિને પ્રાર્થના કરે છે, મને ડર લાગે છે. આપણા આંગણે કોઈ અતિથિ આવે એ માગે, એનું દુઃખ હવે મારાથી સહન થતું નથી. મારા ઉપર કંઈક કૃપા કરો, મને સમજણ આપો. ધીરજની મૂર્તિ ધર્મ ધીરજની અદ્ભુત વાતો કરે છે. હે દેવી, આ સંસારમાં સુખ અને દુઃખ ભગવાનની ઈચ્છાથી આવે છે. સંસારમાં સુખ આવે ત્યારે પણ માનવું ભગવાનની કૃપા છે, દુઃખ આવે ત્યારે પણ માનવું ભગવાનની કૃપા છે. ધર્મદાદાના શબ્દો છે, લખીને જજો. આપણે તુચ્છ બુદ્ધિના માણસો નફામાં નારાયણની કૃપાને નિહાળીએ છીએ, નુકસાનીમાં નારાયણની કૃપાને નિહાળતા નથી. ઘણીવાર કાંટો વાગે, લીમડીના મૂળજી શેઠ 6 મહિના સુધી પગ પાક્યો, ઊભા ન થઈ શકે, ચાલી ન શકે, મનમાં સંશય થયો, મહારાજના દર્શન કરવા જાઉં ને કાંટો વાગ્યો અને આવી અસહ્ય પીડા. 6 મહિના સુધી મનમાં એટલા પ્રશ્નો તરંગો સાજા થયા. ગઢપુર આવે, મહારાજને વાત કરે પહેલા તો મહારાજે કહ્યું, મૂળજી શેઠ, તમારા પગમાં કાંટો વાગે એ સારું કે તમારું માથું ગળેથી છૂટું પડે, કપાય એ સારું? શેઠ કે, અરે મહારાજ, કાંટો વાગે જ સારું ને. શેઠ, તમને મારી નાખવા માટે લૂંટારાઓ 6 મહિના સુધી રખડતા રહ્યા. શેઠ, ગઢપુર જવાના છે, વાત જાહેર થયેલી, તમે જ કરેલી. લૂંટારાઓ રસ્તામાં હતા, ગઢપુર જશે, ભગવાન સ્વામિનારાયણ માટે જાજી ભેટ સોગાદ લઈને જતા હશે, પૈસા હશે,
મારી નાખશું, પૈસા લૂંટી લેશું અને આપણે રાતોરાત પૈસાવાળા કરોડોપતિ બની જશું. 6 મહિના સુધી રખડ્યા, એટલા માટે અમે તમારા પગમાં કાંટો વગાડ્યો અને એટલા માટે એ કાંટો પાક્યો. 6 મહિના સુધી તમે અતિરિબાયા, ચાલી ન શક્યા, લૂંટારાઓ નિરાશ થઈને જતા રહ્યા, ત્યારે અમે તમને સાજા કર્યા. હવે તમે અમને કહો, માથું કપાય એ સારું કે પગમાં કાંટો વાગે એ સારું? તાળીઓથી વધાવો. જીવનમાં એક વાત નક્કી કરી લો. આજે કથામાં હમણાં નિષ્કામ સ્વામીએ સરસ વાત કરી, બહુ ધ્યાનથી સાંભળું બધી વાત. અલ્પેશ ભગત, એમને H1 હતા, કેવા પ્રોબ્લેમ થયા હું પણ જાણું છું. પરિવાર સાથે ઇન્ડિયા આવવું પડ્યું, પણ ક્યારેય અલ્પેશ ભગતે પોતાના દુઃખ માટે સંતોને વાત સુધા નથી કરી. તાળીઓથી વધાવા ભક્ત, ક્યારેય નહીં. હા, અને ઘણા તો રડતા જ હોય કાયમ માટે, ગમે ત્યારે હોય ને. સ્વામી દીકરા માટે પ્રાર્થના કરો ને. સમજી ગયા ને તમે? આગળ નથી કહેતો, એને મળી જાય. મેં કે ભગવાન જોડે પરણાવી દો ને પૂરું થઈ જાય. સુખ અને દુઃખ એ ભગવાનની ઈચ્છાથી આવે છે. ભક્ત માટે દુઃખ આવે તો પણ સુખ છે, ભક્ત માટે સુખ આવે તો પણ સુખ છે. સમજણ વિનાના માણસ માટે સુખ અને દુઃખ એ બંને ખતરનાક છે. સુખને પચાવી નથી શકતો, દુઃખમાં વિચલિત થઈ જાય છે. ધર્મદેવની ધીરજ શ્રીમદ સત્સંગી જીવનમાં દાદ માગી લેવી છે. ઘરમાં અન્ન ખૂટું છે, પાથે યાદી રહી તો તીર્થયાત્રા કરવા છપૈયા છોડીને અયોધ્યા આવ્યા, ત્યાં ત્રાસ મળ્યો, ત્યાંથી કાશી આવ્યા, ત્યાં ત્રાસ પડ્યો. અને સત્સંગી જીવનની કથામાં આવે બીજો એક વણાક લે છે, જે મુખ્ય મુખ્ય પ્રસંગો છે, આપણે થોડા સાંભળવા છે. ધર્મદાદાની ધીરજ, ધર્મદાદાની સહિષ્ણુતા, સહન કરવાની શક્તિ અને ક્ષમા, અપકાર કરે એના પર ઉપકાર કરવાની ભાવના, હું કથામાં વારંવાર કહું છું. આ એટલો મોટો સદગુણ છે, એટલો મોટો સદગુણ. ભગવાન બુદ્ધ કહેતા, વેરવાળિયાનો આનંદ એક દિવસ છે, કોઈને ક્ષમા કર્યાનો આનંદ આખી જિંદગી રહે છે. બીજાની ભૂલ થાય, આજે લખી લો, ગાંઠ મારી લો, બીજાની ભૂલ થાય ને માફ કરો અને પોતાની ભૂલ થાય ને સાફ કરો. આટલું શીખી લો ને બીજી વસ્તુ શીખવાની બાકી નથી રહેતી. આજે સંકલ્પ કરજો, પૂજા ના કરતા હોય તો પૂજા કરીએ, કથા વાર્તા ન સાંભળતા હોય તો કથા વાર્તા સાંભળીએ, મંતવ્ય ન લખતા હોય તો મંતવ્ય લખીએ. આ કથાની વાતો તમારા અને મારા મનના હજારો પ્રશ્નને શાંત કરનારી છે. ધર્મદેવની ધીરજ, સહિષ્ણુતા, એનો જ અર્થ છે ક્ષમા, પહેલો ગુણ. બીજી એક અદ્ભુત વાત છે, ધર્મદેવ ત્રાહીમામ થઈ ગયા છે, ગામ ઉપર ગામ છોડીને રખડે છે અને એમાં છપૈયાથી અયોધ્યા આવ્યા, ત્યાં ત્રાસ થયો, ત્યાંથી પાછા કાશી આવ્યા, ત્યાં એટલો બધો ઉપદ્રવ ને ત્રાસ થયો અને ત્યાંથી પ્રયાગ અલ્હાબાદ આવ્યા છે. ત્રિવેણીના સંગમમાં કોઈને ખબર પડે નહીં એમ બસ ત્રિવેણીમાં સ્નાન કરી ભગવાનનું ભજન કરવું છે, શાંતિ લેવી છે. લોકો શાંતિ નથી લેવા દેતા. પતિ પત્ની બંને છે, એમણે દ્રશ્ય જોયું. ત્રિવેણીના સંગમના કિનારે એક પરમ ભાગવત બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંત બેઠા છે. ગૌર શરીર છે, આજાનું બાહુ છે, ઉજ્જવળ મૂર્તિ છે, શીતળ શાંત મુખા મુખ કાંતિ છે. થોડા મુમુક્ષોને ભગવાનની વાત કરે છે, પાછળ આવીને બેસી ગયા. અંતરમાં એવી શાંતિ થઈ, એવી શાંતિ થઈ. સત્સંગી જીવનની મધુર કથા ધર્મદેવના હૃદયમાંથી હા પડી ગઈ. આ સંત સાચા છે, સારા છે. બધા ઉઠીને ગયા, ધર્મદેવ ચરણમાં પડ્યા, પ્રાર્થના કરી, સમાગમ કર્યો, ઓળખી લીધા. અરે આ તો રામાનંદ સ્વામી છે, ઉદ્ધવનો અવતાર છે, મને આપનો આશ્રિત બનાવો. રામાનંદ સ્વામી પણ એ સમયે બરાબર ચારે બાજુથી થાકીને, બહુ લાંબી કથા છે, સત્સંગ જીવનમાં ભગવાનના સંદેશથી ભગવાને આપેલા દિવ્ય મંત્રો લઈને આવ્યા છે પ્રયાગમાં. અને રામાનંદ સ્વામીએ સૌથી પહેલી દીક્ષા ધર્મદેવને આપી છે. તાળીઓથી વધાવો. આ સંપ્રદાય એનું નામ છે ઉદ્ધવ સંપ્રદાય. આપણે જે બેઠા છીએ ને, ભલે આપણે બોલીએ સ્વામિનારાયણ સંપ્રદાય, પણ આ સંપ્રદાય એની સ્થાપના ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ કરી છે. આ સંપ્રદાયનું મૂળ નામ છે ઉદ્ધવ સંપ્રદાય. અને આ સંપ્રદાયના પહેલા આશ્રિત ધર્મદેવ ભગવાન સ્વામિનારાયણના પિતા છે. મંત્ર આપ્યા છે, ઉપદેશ આપ્યો છે,
તમે ક્યારે સ્ત્રીઓને ઉપદેશ ન કરતા, ભગવાનની વાતો પણ બહેનોને ન કરતા? કોઈ બહેનો તમને પૂછવા આવે ભગવત સંબંધી વાત, પ્રશ્ન, તો તમારા પત્ની દ્વારા જવાબ આપજો. સ્ત્રી અને પુરુષની મર્યાદા એની ચોખવટ કરી છે, સુંદર ઉપદેશ આપ્યો છે, ધર્મદેવ સેવા કરે છે. એક દિવસ આ કથા સમજવા જેવી છે. ધર્મદેવ રામાનંદ સ્વામીના પગ દબાવે છે, ચરણ ચંપી કરે છે. રામાનંદ સ્વામી પોઢ્યા છે, સ્વામીને ઊંઘ આવી ગઈ છે, નિદ્રા આવી ગઈ છે, તો પણ ધર્મદેવ શ્રદ્ધા રાખી ગુરુ સેવા કરે છે, સદગુરુની સેવા કરે છે. અને અચાનક ધર્મદેવની આંખો બંધ થઈ છે, રાત મોડી હતી. ધર્મદેવની આંખો બંધ થઈ, વૃત્તિ અંતર્મુખ થઈ, અંતરમાં પ્રકાશ પથરાયો અને તેજમાં ભગવાનની મૂર્તિના દર્શન થયા. ધર્મદેવ તો નાચી ઉઠ્યા છે, મારા સદગુરુની કૃપા જો કે મને પ્રભુના દર્શન એને કર્યા, ગુરુ વિના ગોવિંદ મળતો નથી. કોણ બતાવે ભગવાન? અને રામાનંદ સ્વામીની કૃપાથી ભગવાનના દર્શન થયા. ધર્મદેવને અતિશય આનંદ થયો છે. રામાનંદ સ્વામીએ આજ્ઞા કરી, તમે પાછા છપૈયા જાઓ. રામાનંદ સ્વામી આજ્ઞાથી ફરી છપૈયા આવ્યા છે, ત્યાં રહેવા લાગ્યા. પરંતુ ફરીવાર ઉપદ્રવ એટલો બધો વધ્યો છે, એટલો બધો ઉપદ્રવ વધ્યો છે, ધર્મને ભક્તિ ત્રાહી મામ પુકારી ગયા છે. ધર્મદેવના કુળદેવ હનુમાનજી મહારાજ છે. હવે ત્રીજો પ્રસંગ સમજવા જેવો આવે છે. ધર્મદેવના જીવનમાં ક્ષમા, આ એક જ ગુણમાં ધીરજ, સહિષ્ણુતા બધું આવી જાય. ત્યાર પછી સદગુરુની સેવા, આપણને આવા પૂજ્ય ગુરુદેવ મળ્યા. આ સભામાં કેટલા બધા યુવાનો વડીલો બેઠા છે હું જાણું છું, એમ કહેતા હોય કે સ્વામી અમારું જીવન કોલસા જેવું હતું, આજે કંઈક સારું દેખાય છે ને, સંતો ભક્તો રાજી છે ને, આ બધાનું કારણ આ ગુરુદેવની કૃપા, એનો સમાગમ છે, એની કૃપાનું ફળ છે. જે કંઈ આ દુનિયામાં સારું છે ને, એનું કારણ સદગુરુની કૃપા છે. સદગુરુનો સમાગમ કરીએ, સંતોનો સમાગમ કરીએ, સંતોની સેવા કરીએ, બસ એનાથી સંતોનો રાજીપો મળે ને, ત્યારે ભગવાન મળે છે. ત્રીજી બાબત બહુ મહત્વની છે. હવે ધર્મદેવને અનેક વાર દુઃખ પડ્યું છે, લગભગ 7 વારની જુદી જુદી કથાઓ છે, બધી કથાઓ નથી કહેતો, પણ જ્યારે જ્યારે કષ્ટ આવ્યું ને, ત્યારે ધર્મદેવ શું કરતા કોઈને ખબર છે? ધર્મદેવના પિતા બાલ શર્માજીએ કહ્યું હતું કે દેવ શર્મા, ગમે ત્યારે દુઃખ આવે ત્યારે તમે કુળદેવ હનુમાનજીને યાદ કરજો. હનુમાનજીને યાદ કરતા, હનુમાનજીની પ્રાર્થના કરતા, પતિને પત્ની બેસી હનુમાનજીની સ્તુતિ કરતા. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવર નેષ્ઠ કેન્દ્ર શ્રીરામ દૂત હનુમન હર સંકટમ મે. પ્રાર્થના કરતા હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજને ખૂબ પ્રાર્થના કરી છે, ખૂબ વિનંતી કરી છે. હનુમાનજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા છે અને સ્વપ્નમાં દર્શન આપી હનુમાનજી મહારાજે કહ્યું છે, ધર્મદેવ આપ વૃંદાવન જાઓ, હું પ્રભુને પ્રાર્થના કરીશ, પ્રભુ તમને કષ્ટમાંથી મુકાવશે. આપણા જીવનને ક્ષમાથી ભરી દો. ભગવાનને જો જીવનમાં પ્રગટ કરવા હોય, આપણા ઘરમાં પ્રગટ કરવા હોય તો ઘરમાં ક્ષમા રાખો, મનમાં પ્રગટ કરવા તો મનમાં ક્ષમા રાખો. ત્યાર પછી સંતો પ્રત્યે અપાર આપણને પ્રેમ, સાધુ મળે એટલે ભગવાન મળે આવો પ્રેમ થવો જોઈએ. સંતોની સેવા. ત્રીજો ગુણ, ગમે ત્યારે સુખ આવે તો પણ ભગવાન, દુઃખ આવે તો પણ ભગવાન. સુખાવસાને ઇદમે વસારમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, ગોવિંદ દામો દરમાધવેતિ. સુખ આવે કે દુઃખ આવે, જીવનમાં ભક્તિને આગળ રાખો. શ્રીજી મહારાજે બધા સદગુણોની સ્થાપના કરી, પણ મહારાજને ખબર હતી કળિયુગમાં આ બધું થવું શક્ય નથી. ગઈકાલે રાત્રે શ્રીજી સ્વામીએ ખૂબ સુંદર વાત કરી હતી, કળિયુગમાં કલૌ તદ્ધરી કીર્તનાત, કળિયુગમાં ભક્તિ જેવી કોઈ બીજી શક્તિ નથી. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, તાળી પાડીને સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ 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 તાલી બજા કે હાથ ઊંચા રાખી તાળી પાડો બધા બે મિનિટ માટે હાથ બધા ઊંચા રાખો બધા સબ હાથ ઊંચા રાખીને હનુમાનજી મહારાજના સંકેતથી ધર્મદેવ અને ભક્તિ દેવી વૃંદાવન તરફ આગળ વધ્યા છે. 10 દિવસમાં નેમિકસાણ્ય ક્ષેત્ર સુધી આવ્યા છે. નેમિકસાણની પવિત્ર ભૂમિને વંદન કરી ધર્મ અને ભક્તિ 1 મહિનો સુધી ચાલ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર ભક્તિની ભૂમિ, જ્યાં ભક્તિ નાચે છે, જ્યાં ભક્તિ સદા સર્વદા હાજર છે, એવી એ ભક્તિની ભૂમિ વૃંદાવનમાં પધાર્યા છે. સાધુ સંતો બધા અસુરોના ત્રાસથી થાકી થાકીને વૃંદાવનમાં આવેલા, ભેગા થયા છે, એકબીજાને ઓળખી લીધા છે, અંતરમાં આનંદ છવાયો છે અને વૃંદાવનની પવિત્ર ભૂમિમાં ભક્તિ યજ્ઞ ચાલુ કર્યો છે. તમારું ને મારું જીવન ધર્મ જેવું બનાવવું હોય, ભગવાન પ્રગટે આપણા જીવનમાં એવી ઈચ્છા રાખતા હોય તો યાદ રાખજો, આપણા જીવનમાં સહન કરતા શીખીએ. હરિચરિત્રામૃત સાગરમાં ભગવાન શ્રીહરિ બોલ્યા, સહન કરે છે ને એમાં સારા સદગુણ આવે છે. હીરો ઘસાઈને પછી જ એમાં ચમક આવે છે, પછી એમાં પેલ પડે છે. આપણે કાચ જેવા બનીને જીવવું છે કે લોઢા જેવા બનીને જીવવું છે? વચનામૃતમાં મહારાજ બોલ્યા, સાધુ નિત્ય 5 ખાસડા મારે. તમે બધા વાત બોલો છો ખરા, પણ ક્યારે સ્વામીને કીધું કે સ્વામી મારજો એકાદ વાર? આમ તો આપણે મારેવા નથી કોઈ, બધા દયાળુ સંતો, કેટલા બધા શાક બનાવે જાતે, બરાબર ને, પીરસે જાતે અને તમને જમાડે, આવા દયાળુ સાધુને તાળીઓથી વધાવો. આ વાત સમજવા જેવી છે. 5 ખાસડા મારે તો પણ સહન કરે, એના સમાગમમાં પડ્યો રહે. આપણા જીવનમાં ક્ષમા, આપણા જીવનમાં સેવા સદગુરુ સંતોની, આપણા જીવનમાં ડગલે ને પગલે ભક્તિ, ગમે ત્યારે સુખ આવે તો પણ ભક્તિ, દુઃખ આવે તો પણ ભક્તિ. ધર્મદેવ અને ઋષિ મુનિઓએ એવો ભક્તિ યજ્ઞ કર્યો છે. કોઈ ગીત ગોવિંદમનો પાઠ કરે છે, કોઈ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, કોઈ દશાવતાર સ્તોત્રનો પાઠ કરે છે, શ્રીમદ ભાગવતનો પાઠ કરે છે, જેના મનમાં જેવું સૂજ્યું પણ એવી ભક્તિની જમાવટ કરી છે. હા, તમે ને હું પણ આજે ભક્તિની જમાવટ કરીએ. આપણું આ લોયાધામ ભાગ્યશાળી છે, 12 મહિના ધમધમતું મંદિર છે. તાળીઓથી વધાવો ધમધમતું મંદિર. મને પોતાને આનંદ થાય, આપણા સંતો પણ થાકતા નથી અને આપણા યુવાનો પણ થાકતા નથી, એને તાળીઓથી વધાવો. હા, આ યુવાનો અમે જાણીએ છીએ 12 વાગ્યા સુધી, 2-2 વાગ્યા સુધી સેવા કરતા હોય, કેટલાના નામ લઉં, પણ આ બધા યુવાનોને ખૂબ તાળીઓથી વધાવો, ખૂબ તાળીઓ. બાકી જગતનું કેવું છે, જગતના માર્ગે હરણની ગતિમાં ચાલે. હરણ ડિયર ચાલે, તમને ખબર છે કેટલું સ્પીડમાં? જગતના માર્ગે હરણની ગતિએ ચાલે અને કલ્યાણના માર્ગે કાચબાની ગતિથી ચાલે. આવું છે કામ. આ લોયાધામ અપવાદ છે. ભક્તિ યજ્ઞ શરૂ કર્યો છે, એવી ભક્તિ જમાવી છે. એક એકના હૃદયમાં આનંદ પ્રકાશ પથરાયો છે, ત્રેજ પથરાયું છે. અસુરનો ઉપદ્રવ હતો, એનું દુઃખ હતું, એ બધું વિસરાયું છે. દિવસો ઉપર દિવસો વીત્યા છે, અખંડ ભગવાનનું ભજન કરે છે. કાલે રાત્રે શ્રીજી સ્વામીએ ખૂબ સરસ કીર્તન, કીર્તન એટલે શું? ભગવાનનું ગુણ ગાવા, એને કીર્તન કહેવાય.
ગુણ ગાવા એટલે શું? કળિયુગમાં એક જ સાધન શ્રેષ્ઠ છે. બધા શાસ્ત્રો કહે છે, શ્રીમદ ભાગવત, રામચરિત માનસ. શ્રીજી મહારાજ તો ભક્તિના પોષક હતા, પણ મહારાજે ભક્તિનું એટલા માટે એવું પ્રતિપાદન ન કર્યું, નકર બીજા બધા આપણે ગૌણ કરી નાખીએ. પણ મહારાજનો સ્પષ્ટ મત હતો, કળિયુગમાં ભક્તિ જેવું બીજું કોઈ દેવત્વાન સાધન નથી. ડોંગરેજી મહારાજ કહેતા, ભક્તિ દ્વારા જે શક્તિ મળે છે એનાથી જ જીવ અધર્મ સાથે લડી શકે છે. તમે તમારા સ્વભાવને ટાળવા ઈચ્છો છો તો ભક્તિ કરો. તમે તમારા દુઃખ ટાળવા છે, ભક્તિ કરો. તમારા સાંસારિક પ્રશ્નો ઉકેલવા છે, ભક્તિ કરો. તમારા મનમાં મૂંઝવણ છે, કાઢવી છે, ભક્તિ કરો. તમારા જીવનનો કોઈ અટવાયેલો પ્રશ્ન છે, ભક્તિ કરો. બધાનો એક જ ઉકેલ છે, ભક્તિ. આ ભજનના નિયમ અમે આપીએ છીએ એનાથી અમને શું ફાયદો? તમે 236 દંડવત કરો, માળા કરો, એનાથી અમને શું ફાયદો? કયો અમે શા માટે વારંવાર બોલ્યા કરીએ છીએ કે નિયમ રાખો, નિયમ. અમને શું ફાયદો? અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણને શું ફાયદો? ભજન અને ભોજન આ બે વસ્તુ એવી છે, જે કરે ને એને જ ફાયદો, કરે એને જ ફાયદો. હા, પાછા ન પડીએ. મેં એવા એવા દાખલાઓ જોયા છે, બહુ નાની ઉંમરમાં ગુરુજીની કૃપાથી એવા દાખલા અનુભવ્યા છે. તમે તપેલીમાં પાણી ઉકાળો ને એમ માણસનું જીવન ઉકળતું હોય, આવું ઉકળતું હોય. સંતોએ નિયમ આપ્યા હોય, ભગત 11 માળા કરજો, 5 માળા કરજો. અને 5 માળા ને 11 માળા ને પ્રતાપે એના કુળના કુળ તરી ગયા હોય, આવા દાખલા મેં જોયા છે. એટલે કહીએ છીએ, ભક્તિ કરો, ક્યારેય પાછા ન પડો. મંદિરમાં મહાપૂજા હોય, મફતમાં છે, 1 રૂપિયો એટલે તો આપણે ચાર્જ નથી રાખ્યો. બેસી જાઓ દર વખતે, શું કામ પાછા પડો છો? આવી કથા વાર્તાનો સમય હોય, આવી જાઓ, બેસી જાઓ, બરાબર. આપણું રોયાધામ તો બધા સંતો ભક્તો, આજે હું ખુલ્લે આમ કહું છું, લાઈવ સાંભળે છે, આપણે ક્યારેય પણ પૈસાની ઉઘરાણી નથી કરતા. પ્રેરણા કરીએ છીએ કે આ કાર્ય છે ને, આવું એવી જરૂર છે, સમયો છે, લાભ જેને લેવો લેજો, શક્તિવાળા હોય. આ એક લોયાધામ છે, અમે પૈસાની વાત નથી કરતા, પણ અમે રોજ હરિભક્તોને કહીએ, તમે ભક્તિ કરો, તમે પૂજા કરો, તમે ધર્મ નિયમ પાળો, તમે મહારાજની આજ્ઞા ઉપાસના ચોખ્ખી કરો, એનાથી તમને પૈસા નહીં બધું જ મળી જશે, બધું જ મળી જશે. ધર્મદેવનું જીવન, નામ ધર્મદેવ છે પણ ભક્તિ પ્રધાન છે, મારે એ કહેવું છે. જ્યારે જ્યારે દુઃખ આવ્યું, 7 વારની ઘટનાઓ છે, દરેક સમયે હનુમાનજીને યાદ કર્યા, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુનું સ્મરણ કર્યું, ભગવાનનું ભજન કર્યું. આપણે પણ એ રસ્તે ચાલીએ. આમ ભજન કરતા કરતા ધર્મદેવ સાધુ સંતોની સાધના ફળી છે, તે જ પધરાયું છે, એકાદશીનો પવિત્ર દિવસ છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ દર્શન આપ્યા છે, ધર્મદેવને વરદાન આપ્યું છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. ભગવાનની કૃપા મળી છે, ધર્મદેવને નિર્ભય કર્યા છે. ધર્મ, તમે ચિંતા છોડો, તમે પાછા તમારે ગામ જાઓ, તમારું દુઃખ બધું ટળી જશે. જે ધર્મનું જન્મથી નામ હતું દેવશર્મા, મોટા થયા ધર્મનિષ્ઠ જીવન હોવાને કારણે લોકો એને ધર્મદેવ કહેતા હતા, એ ધર્મદેવ વૃંદાવનથી પાછા આવ્યા છે. બધા સાધુ સંતો પોતપોતાને સ્થાન ગયા છે. પહેલી વાત, ધર્મદેવનું જીવન ક્ષમાથી ભરપૂર છે. બીજી વાત, સંત સમાગમ સંત સેવાથી ભરપૂર છે. ત્રીજી વાત, ભગવાનની ભક્તિથી લચ પચતું છે. ચોથી વાત, ભગવાનની કૃપાથી ભરાયેલું છે. નારાયણ મામા એમ કહેતા, ભગવાનની કૃપાના પાત્ર બનવું ને એ અઘરામાં અઘરું છે. સમજો, ભગવાન કૃપાળુ છે, કૃપા બધા ઉપર કરે છે, પણ એ કૃપાની પાત્રતા આપણા જીવનમાં કેળવવી ને આ બહુ અઘરી વાત છે. સૂર્યનો પ્રકાશ આકાશમાંથી આવે ને, એની પાત્રતા ક્યાં છે? જેની આંખ સારી હોય ને ત્યાં. આંધળી આંખમાં પાત્રતા નથી, ઘુવડ જેવી આંખ હોય એમાં પાત્રતા નથી સૂર્યના પ્રકાશને ઝીલવાની. તો પરિણામે એના માટે સૂર્ય ઉગે તોય શું, ન ઉગે તોય શું. આકાશમાંથી પાણી પડે, દરિયામાં જાય, તો દરિયામાં ગયેલું પાણી કોઈ કામનું ખરું? એની પાત્રતા નથી. ભગવાનની કૃપા તો આકાશમાંથી વરસતા જળની જેવી છે. આકાશમાંથી વરસતું પાણી કેળમાં પડે કપૂર બને, સર્પના મોઢામાં જાય ઝેર બને, સમુદ્રમાં પડે ખારું પાણી થઈ જાય, અને એ જ પાણી કાલુ નામની માછલીના મોઢામાં જઈને
એમાંથી કરોડ રૂપિયાનું કિંમતી મોતી પાકે એમ આપણી પાત્રતા કાલું માછલી જેવી થશે ને તો કૃપા તો આપણા હૃદયમાં કરોડોના મોતી પકવશે કરોડોના. ધર્મદેવનું જીવન કૃપા અને વરદાનથી ભરેલું છે. ભગવાન અને સાધુ સંતોના અનુભવ છે, રામાનંદ સ્વામીની કૃપા, હનુમાનજી મહારાજની કૃપા, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની કૃપા. આપણે આપણા જીવનમાં અંતરદૃષ્ટિ કરીએ, આપણે હૃદયથી કોઈનો રાજીપો લીધો છે, હૃદયથી આપણા માટે કોઈને અહોભાવ થાય એવા આપણે બે કાર્ય કર્યા છે જીવનમાં. કહેવાય છે દુનિયામાં બે કામ ક્યારેય ન કરવા જોઈએ. બે કામ બહુ સરસ સમજવા જેવી. એક, આપણું જીવન એવું ન હોય કે આપણે લીધે કોઈકની આંખમાં આંસુ આવે, એક વાત, આવું ક્યારેય ન કરવું. અને બીજી વાત, આપણે એવું પગલું ક્યારેય ન ભરીએ કે માણસ મરે ને ત્યાં સુધી આપણું એ પગલું ભૂલી ન શકે. કોઈના મર્મસ્થળ ઉપર પ્રહાર, કોઈની દુઃખથી નસ, અને માણસની મોટી નબળાઈ એ જ છે, પોતે નખથી શિખા સુધી દોષથી ભરેલો છે, છતાં પણ કોઈકની દુઃખથી નસ જેના હાથમાં આવી જાય ને તો પેલાનું નાક ધ્રોજ દબાવે. હા, એક વાત કરું, આ તમારે મહારાજને પ્રગટ કરવા છે ને. એક ભાઈ અમદાવાદથી નીકળ્યા, ટ્રેનમાં જતા હતા, બાપ અને દીકરો બે જણા ટ્રેનમાં ચડ્યા. હજી તો અમદાવાદ પ્લેટફોર્મ પરથી ટ્રેનમાં બેસવા જાય ને પેલા આઈસ્ક્રીમ વાળા, બાપુજી આઈસ્ક્રીમ લઈ દો, બહુ છોકરાએ ધમાલ કરી, હમણાં ઘરેથી ખાઈને નીકળ્યા, ભજીયા આટલા બધા ખાધા અને ધમાલ કરે. છોકરાને બહુ ધમકી આપીને છોકરો બોલ્યો, પપ્પા હમણાં કહી દેશ. હારું, આઈસ્ક્રીમ જમાડ્યો એને. થોડું આગળ ટ્રેન વધી, વડોદરા સ્ટેશન આવી ઊભી રહી, પાછી કંઈક વસ્તુ વેચાવા આવી, છોકરાએ ધમાલ કરી, પપ્પા વડોદરાના વટાણા ખાવા છે. પપ્પા કે હમણાં ભજીયા ઘરે ખાધા, આ અમદાવાદમાં આઈસ્ક્રીમ ખાધો, પાછા વડોદરાના ભજીયા. છોકરાને બહુ ખીજાણા, છોકરો કે પપ્પા કહી દેશ, એટલે વટાણા લઈ દીધા. પાછી ટ્રેન આગળ વધી, ભરૂચ આવ્યું, ભરૂચનું શું પ્રસિદ્ધ, બધા બોલ્યા. આવું તો તમે પાક્કું યાદ રાખો. હા, અને ખારીસિંગ વાળો આવ્યો ને, આ ભાઈ છોકરો ઊંચો નીચો થવા લાગ્યો, પપ્પા ખારીસિંગ. પાછી એ જ વાત ને, છોકરાએ એક જ નસ દબાવી, પપ્પા કહી દે, એટલે પાછી ખારીસિંગ લઈ દીધી. હવે ટ્રેનના ડબ્બામાં જેટલા બેઠા બધાને કુતૂહલ થયું, આ છે શું, બાપ દીકરા વચ્ચે આવી તકરાર શું છે. એક જ શબ્દમાં પપ્પા આખો ઠંડો. ચોથું સ્ટેશન આવ્યું વલસાડ ને, વલસાડમાં કંઈક વસ્તુ આવીને પપ્પાએ બહુ ખીજાણા, પાછો છોકરો છેલ્લે બોમ્બ ફોડ્યો એણે, કહી દેશ પપ્પા. અને ત્યારે કહેવાય છે બાપે ફરીવાર લઈ દીધું. ટ્રેન આગળ વધી, બધા મુસાફરો હેરાન થઈ ગયા, ભાઈ શું છે, તમારો દીકરો એક શબ્દ બોલે ને તમે ઠંડા થઈ જાઓ છો. ત્યાંના બાપુજી કીધું કે આ છોકરો આમ તો છે ને 18 વર્ષનો છે, પણ એની હાઈટ વધી નથી ને એટલે લાગે 7 વર્ષનો, એટલે મેં આની અડધી ટિકિટ લીધી છે ને પૈસા બચાવવા, એમાં 4 ટિકિટનું ખાઈ ગયો. ઘણી વાર જીવનમાં હે મહેલો નવાસે ગરીબી સુજાણે દુખિયાના દુખને સુખિયા સુજાણે. મહેલો નવાસે ગરીબી સુજાણે દુખિયાના દુખને દુખિયા સુજાણે. આપણા શાસ્ત્રો શું લખે છે કહું છું તમને, હું શાસ્ત્રની વાત લગભગ બધી બોલું છું. કોઈ માણસ અપરાધ કરે, ગુનો કરે, સંત કઈ નજરથી જોઈ, સાધુની નજર, ખલહ સરસપ માત્રાણી પરછિદ્રાણી પશ્યતે આત્મનઃ બિલ્વ માત્રાણી પશ્યન્નપિ ન પશ્યતે. સાધુ બીજાના મોટા દોષને જોઈને પણ અણુ જેવો માની એનો દોષ ઢકાઈ જાય, એની ભૂલ ભૂલાઈ જાય, એની ભૂલ ભૂસાઈ જાય, આવી મહેનત કરે. અને દુનિયા શું કરે, સરસવના દાણા જેવડો, કેવડો કેવડો. આ દુનિયા એટલી ગંદી ને વિચિત્ર છે, સરસવના દાણા જેવડી પણ તમારાથી ભૂલ થાય તો એટલું મોટું માઇક્રોસ્કોપ મૂકે એ લોકો કે હિમાલય જેવડી ભૂલ લાગે તમને. બોલ. મહેલો નવાસે ગરીબી સુજાણે દુખિયાના દુખને સુખિયા સુજાણે. ચંદાના રૂપને અંધા સુજાણે સંગીતોની મહેફિલ બહેરા સુજાણે. ચંદાના રૂપને
अंधा सुजाने संगीतों में फिर मेरा सुजाने। संतों की नजर होई छे कजा को रोक देती है दुआरो संजमीरो के, कजा एटले मृत्यु, कजा को रोक देती है दुआरो संजमीरो की, भला मंजूर है अपना तो कर खिदमत फकीरो की। माथे मृत्यु जेवु दुख आयु होय ने पण आ साधुना चरणमा मस्तक नमावे ने एना काळना भय ने टाळी नाखे एवी ताकात आ साधुना चरणमा छे, आ ताकात छे। दुनिया आगळ बहु डोळ करवामा मजा नथी, ए गैर मुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ए दिल तू ही बेकार वस्ती छोड़ दे। हैं सू सायरो घायल घा करा छे, एटला माटे आपणे त्यां संतना समागमनो सत्संगनो एटलो मोटो महिमा छे। धर्मदेवनुं जीवन क्षमाथी भरेलू छे, सेवाथी भरेलू छे, भक्तिथी भरेलू छे, कृपा ने वरदानथी भरेलू छे। धर्मदेव पाछा छप्पैया आव्या छे, जेनुं नाम देवसरमा हतुं जन्मथी, पछी विपरीत प्रसंगोमां पण निष्ठा धर्मनी एवी राखी, लोको एमने धर्मदेव करी पुकारवा लाग्या, गाम छोड़ीने बे बे वखत धर्मदेवने जतुं रहेवुं पड्युं, ભગવાનની કૃપા મળી, વરદાન મળ્યું, પાછા પોતાના ગામમાં આવીને રહ્યા છે। ભગવાનનો પ્રતાપ સત્સંગી જીવન કહે છે, ભક્ત ચિંતામણી કહે છે, શું થયો પ્રતાપ? દુશ્મન હતા એ મિત્ર થઈ ગયા, વસ્તુ ચોરીને લઈ ગયા હતા બધા આપવા આવ્યા, જે સામું પણ જોતા નહોતા એ બધા ભાઈ ભાઈ કરવા લાગ્યા। બધાને આશ્ચર્ય થયું કે ધર્મદેવ ઉપર કંઈક ચમત્કાર થયો લાગે છે, હરિ એટલે ભગવાન, પ્રસાદ એટલે કૃપા થઈ લાગે છે। ધર્મદેવનું ત્રીજું ને નવું નામ પડ્યું હરિપ્રસાદ પાંડે। ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ આપણા આવા નામ પડે તો સારું કઈક, બરાબર ને? આજે તો ખરેખરા નામ પડે, મારે કહેવાય નહીં, બોલો હે। આવા નામ હરિપ્રસાદ પાંડે તરીકે ઓળખાવા લાગ્યા, અને શ્રીમદ સત્સંગી જીવનની અતિ મધુર ને સુમધુર કથા છે। ધર્મને જાણનારા ધર્મદેવ પોતાના પુત્ર રામપ્રતાપ, એ 8 વર્ષના થયા છે, યજ્ઞો પવિત્ર કર્મ એમનું સંપન્ન કર્યું છે, સમય ગયો છે, કાળાંતરે ધર્મદેવે ભગવાનનું પુણ્ય સ્મરણ કર્યું છે, ધર્મદેવના હૃદયમાં ભગવાને પ્રવેશ કર્યો છે। ધર્મદેવ દ્વારા ભગવાન માતા ભક્તિદેવીના ઉદરમાં પ્રવેશે છે। બોલો ઘનશ્યામ મહારાજની, વિક્રમ સંવત 1837ની પવિત્ર સાલ ચાલી રહી છે, એક પછી એક મહિનો પસાર થઈ રહ્યો છે। સ્વામી નારાયણ સ્વામી નારાયણ, એવી મનોહર આ મધુર કથા છે, આપણા જીવનમાં ભગવાનને પ્રગટ કરી દે એવી કથા છે। અજન્મા એવા ભગવાન આપણા હૃદયમાં જન્મ ધારણ કરે। આજે આ લોયાધામનો સુભગ સમન્વય તમે જુઓ, ભગવાન પ્રગટ થવાના છે 5 એપ્રિલે, અને આપણી ભક્તિના પ્રતાપે આજે 5 દિવસ એડવાન્સમાં ભગવાન પ્રગટ થઈ રહ્યા છે, 5 દિવસે। સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ। ભગવાન ભક્તિ માતાના ઉદરમાં પ્રવેશ્યા છે, એક પછી એક મહિનાઓ પસાર થયા છે, કારતક, માગસર, ઓસ, મહા, ફાગણ અને ચૈત્ર આવ્યો છે, વસંત ઋતુ બેઠી છે ભાઈ। હા, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષ શરૂ થયો છે,
એક પછી એક દિવસો પસાર થયા, આજે ચૈત્ર મહિનો સોનાનો મહિનો લાગે છે. પૃથ્વી, આકાશ અને પાતાળ ત્રણે ત્રણ મંગળ બન્યા છે. પંચભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ દિવ્ય બન્યા છે. પૃથ્વીના જીવ પ્રાણી માત્રને કંઈક અલૌકિક દર્શન કણ કણમાં થઈ રહ્યા છે. પડવો, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, ભાઈ વગાડો. નારાયણ સ્વામી 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 નારાયણ. બહુ સરસ. કદાચ તમને એમ થાય આમ કેમ સ્વામી દર વખતે ધૂન કરાવે? ભગવાનના પ્રાગટ્યની કથા ઉત્તર ભારતના સંતો એમ કહેતા, વક્તાના હૃદયમાં ભગવાન પ્રગટ થાય તો જ શ્રોતાના હૃદયમાં ભગવાન પ્રગટ થાય. આ દુનિયાના કોઈ પણ વ્યક્તિને જન્મ આપવો એ સહેલી વાત છે, ભગવાનને જન્મ આપવો એ સહેલી વાત નથી. ભક્તિમય, ભગવાનમય વાતાવરણ જ્યારે થાય ને ત્યારે જ જીવ પ્રાણી માત્રના અંતરમાં હૃદયમાં ભગવાન પ્રગટ થાય છે. માટે આપણે અમારા થોડા કાચા છે ઉપાડી લેવાનું તરત. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. નવમીનો પવિત્ર સૂરજ ઉગ્યો છે, આજે નવલો સૂરજ ઉગ્યો છે, આજે સોનાનો સૂરજ આકાશમાં ઉગ્યો છે. પ્રાતઃ કાળથી વાતાવરણ એટલું મંગળ બન્યું છે. સોમવારનો દિવસ છે, પુષ્ય નામનું નક્ષત્ર છે, શુકર્મ નામનો યોગ છે, કૌલવ નામનું કરણ છે, વૃશ્ચિક નામના લગ્નમાં બૃહસ્પતિની સાથે શનિનો સુભગ સમન્વય રચાયો છે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સવાર એટલું મંગલમય વાતાવરણ થયું છે. આજે ધ્યાન કરનારા સંતો એ આંખ બંધ કરીના હૃદયમાં પરમાત્માની મૂર્તિની ઝાંખી થવા લાગી. યજ્ઞહોત્રી, અગ્નિહોત્રી જે બ્રાહ્મણો હતા એને અગ્નિના કુંડ જ્યારે પ્રગટાવ્યા, આજે અગ્નિ ધુવાડા વિનાનો પ્રગટ્યો છે. સંતો, ભક્તો બધાને સુકન સુકન અને સુકન થયું છે. સરયુ ગંગા આજે ઉછાળા મરવા લાગી છે. સરયુ ગંગાનું જળ આજે અપાર પાણીથી છલકાવા લાગ્યું છે. સરયુમાં આજે આનંદ થયો છે. છપ્પયામાં આજે આનંદ થયો છે. આખા બ્રહ્માંડમાં આજે આનંદ છવાયો છે. સવાર થઈ, બપોર થઈ, સંધ્યા ઢળી, આજે સૂર્યને અસ્ત થવાનું મન થતું નથી. અનંત કોટી બ્રહ્માંડના ધણી આજે પ્રથમવાર આ પૃથ્વીમાં પ્રગટ થઈ રહ્યા છે. સૂર્ય આજે ખસવાનું નામ લેતો નથી, પણ કાળનું ચક્ર તો એવું ચાલે છે ને. સૂર્ય અસ્ત થયો છે, આકાશમાં આજે ચંદ્ર આવ્યો છે. કહેવાય છે નવમીનો ચંદ્ર, અને ચંદ્ર એવો તેજસ્વી હતો, પૂનમના ચંદ્રના તેજને ઝાંખું કરે એવું તેજ આજે નોમના ચંદ્રમાં હતું. હા, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. ભગવાન પ્રગટ થવાના છે આ મંગળ ઘડી, એનો સાક્ષી આજે ચંદ્ર બનવાનો છે. આકાશમાં દેવતાઓ આવ્યા, વિમાન લઈને ખડકાઈ ગયા છે. દેવોને ખબર પડી ગઈ છે, દેવો સ્તુતિ કરે છે. પુષ્પક વિમાનમાં આવીને પુષ્પની પાખડીઓ લઈને આવ્યા છે. હે પ્રભુ આપ પધારો, હે પ્રભુ આપ પધારો. રાત્રિ થઈ છે, દુંદુભી વગેરે સ્વર્ગના દેવોના વાજિંત્રો પૃથ્વી ઉપર સંભળાવા લાગ્યા. મંગળ ધ્વનિ સંભળાઈ રહ્યો છે. ગંધર્વો ગાન કરી રહ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. મંગળ ધ્વનિ ચારે બાજુ ફેલાયો છે. મંગળ પવન ફૂંકાવા લાગ્યો છે. આકાશ આજે નિર્મળ બન્યું છે. ત્રણેય લોકમાં આજે આનંદ આનંદ થયો છે. અને બરાબર રાત્રિના 10 વાગ્યા છે. 10 ઉપર 10 ઘટિકા થઈ છે. અને ભક્તિ દેવીની કુખે એક ફૂલ કરતા કોમળ, સૂર્ય કરતા તેજસ્વી અને ચંદ્ર કરતા અતિ શીતળ અને શાંત એવા બાળકનો જન્મ થયો છે. બોલો બાલ ઘનશ્યામ કે જય, બોલો પીવડા ઘનશ્યામ મહારાજની જય. ખૂબ ખૂબ તાળીઓથી મહારાજને આજે વધાવીએ. વાલા ભક્તો બધાને મારી નાની વિનંતી, બે મિનિટ માટે સંતો અત્યારે મહારાજને પુષ્પથી વધાવે છે. રાસ હજી ચાલુ નથી કરવાનો.
બે મિનિટ માટે આપણે આવો ધર્મ ઘેરા આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે ધર્મ ઘેરા આનંદ ભયો તાળી પાડીને શ્યામ કે ધર્મ ઘેરા આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે ધર્મ ઘેરા આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે જય બોલો ઘનશ્યામ કે જય બોલો ઘનશ્યામ કે જય બોલો ઘનશ્યામ કે જય બોલો આટલા બધા ભક્તો છે તાળીનો અવાજ તાળીનો વાત નાચતા જાઓ બેસા બેઠા 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 ડાન્સ કરવાનો છે નાચતા ડોલતા કૂદતા બધા તાળી પાડીને બડે ભાવ પ્રેમ કે સાથ એ હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ કે હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ કે ધર્મ ઘેરા આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે ધર્મ ઘેરા આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે ડોલો આટલી બધી ખુરચી પર ડોલતા ડોલતા થોડા ડોલો ડોલો થોડા હા ડોલો બધા અજીતભાઈ બરાબર એ છપૈયા મે લાલો ભયો જય બોલો ઘનશ્યામ કે એ લોયા ધમે આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે ભક્તો કે ભગવાન ભયો જય બોલો ઘનશ્યામ કે ભક્તો કે ભગવાન ભયો જય બોલો ઘનશ્યામ કે સંતો કે ભગવાન ભયો જય બોલો ઘનશ્યામ કે સંતો કે ભગવાન ભયો જય બોલો ઘનશ્યામ કે એ હાથી ઘોડા પાલખે બોલો ઘનશ્યામ કે હાથી ઘોડા પાલખે જય બોલો ઘનશ્યામ કે હાથી ઘોડા પાલખે ભક્તિ કે આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે ધર્મ કુમાર મારા હૈરા ના હાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર કરીને કોડે રે જાજો હે ત કરીને કોડે કોડે રે જાજો હે ત કરીને લુણા ઉઠારે માતા વાર વાસ ચૂલે પારણીએ ધર્મ પારણીએ ધર્મ નો લાલ બોલે મોર બોલે ચકોર બોલે આજ પારણીએ ડુંગરી નો ગોર બોલે એ જુઓ જોલે શ્યામ જોલે આજ પારણીએ ભક્તિ નો લાલ જોલે જુઓ જોલે ચકોર બોલે આજ પારણીએ ડુંગરી નો મોટા સર્વે નાચે રસિયાજીના રૂપ મારા તે નાના મોટા સર્વે નાચે રસિયાજીના રૂપ મારા તે આટલા બધા ભક્તો છે જન્મોત્સવ પૂરો થયો આજે રાસોત્સવ પૂજ્ય શ્રીજી સ્વામી કરાવવાના છે ધમાકેદાર હા કોઈએ જવાનું નથી રાસોત્સવ અને છેલ્લે શાકોત્સવ પૂજ્ય નિષ્કામ સ્વામી આપણને કરાવવાના છે પીરસીને આજે જમાડવાના છે તાળીઓથી બધાઓ દો મિનિટ કે લીએ નાના મોટા
નાના મોટા સર્વે નાચે રસિયાજીના રૂપ મારા છે, નાના મોટા સર્વે નાચે રસિયાજીના રૂપ મારા છે, ભોલે ભોલે કહું બોલે પારણીએ ઘુઘરી નો ઘોર બોલે, ભોલે ભોલે કહું બોલે આજ પારણીએ ઘુઘરી નો ઘોર બોલે, પરણીએ ભક્તિ નો લા હરે હરે નો લાલ હરે કૃષ્ણ કૃપા પરણીએ ભક્તિ નો હે ભક્તિ નો લાલ હરે કૃષ્ણ કૃપા ઉર્જા પરણીએ ભક્તિ નો લાલ ભક્તિ નો લાલ હરે કૃષ્ણ કૃપા પરણીએ ભક્તિ નો લાલ વારે વારે મુખ માતાજી નિરખે 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 ગોરા રૂડા છે એ ગોરા રૂડા ગીરધારી ના ગાલ ઉદ્યા પરણીએ ભક્તિ નો લાલ ગોરા રૂડા ગીરધારી ના ગાલ ઉદ્યા પરણીએ ભક્તિ નો લાલ ભક્તિ નો લાલ હરે કૃષ્ણ કૃપાળ ઉદ્યા પરણીએ ભક્તિ નો લાલ ભક્તિ નો લાલ હરે કૃષ્ણ કૃપાળ ઉદ્યા પરણીએ ભક્તિ નો લાલ ઘોડા પાલખી ભક્તિ કેલા લાલો ભયો મેં આનંદ ભયો લોયા ધમે આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી